ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે એચઆઈવી વાયરસ અને એઇડ્સ ડીઝીઝ વિશે જે છે એ જાણકારી લીધી રાઇટ એન્ડ ટુડેઝ લેક્ચર વી આર સ્ટાર્ટિંગ વિથ ધી ડિઝીઝ કેન્સર બરાબર તો શબ્દ સાંભળીને જ ઘણા લોકોને એવું થાય કેન્સર એટલે કે કેન્સર રાઇટ આપણે જનરલી જે છે એ એ ટાઈપનું માનવામાં આવે છે રાઈટ પણ એવું ખરેખર હોતું નથી કેન્સર બધાને થાય એ ખરેખર બધાને જ જે છે એ ડેથ થઈ જાય એવું હોતું નથી મોટાભાગના કેન્સર જે છે જે બિનાઇન ટાઈપના હોય છે આપણે જોશું આજે અને એ કેસની અંદર સારવાર એની સો ટકા શક્ય છે રાઈટ પણ અમુક ટાઈપના કેન્સર એવા હોય છે કે જેની સારવાર ખરેખર શક્ય હોતી નથી અને એ કેસની અંદર મોટાલિટી જાજી હોય છે વાત સાચી પણ આપણે જોશું એટલે તમને જે છે ધીમે ધીમે ખ્યાલ આવશે રાઈટ તો સ્ટાર્ટિંગ વિથ ધી કહે છે રાઇટ તો તમને ખ્યાલ છે કે આપણી બોડીની અંદર સેલ ગ્રોથ અને સેલ ડિફ્રેન્સિએશન જે છે એ રેગ્યુલર અને કોઓર્ડિનેટેડ મેનરમાં થાય છે રાઈટ અને આ આપણે જે છે સેલ ડિવિઝન વાળું જે ચેપ્ટર ભણ્યા હતા એની અંદર આપણે બહુ ક્લિયરલી જે છે એ સમજાતા હતા એન્ડ યુ નો ધેટ ધી સેલ ગ્રોથ ઇઝ ડેફિનેટલી અંડર ધી કંટ્રોલ ઓફ સ્પેસિફિક ટાઈપ ઓફ પ્રોટીન ઇઝ સાયક્લિન્સ રાઈટ જો તમને યાદ હોય તો સીડીકે એટલે કે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસ એવું આપણે એન્ઝેમનું નામ પણ જે છે ત્યારે જોયું હતું રાઈટ તો ઇન શોર્ટ ઇટ ઇઝ અન્ડર ધી કંટ્રોલ ઓફ સમ મેકેનિઝમ ઓકે એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ રેગ્યુલર એન્ડ ઇટ ઇઝ ઇન ધી કન્ટ્રોલ્ડ મેનર રાઈટ સો ધેટ ઇઝ ધી મોર ઇમ્પોર્ટન્ટ રાઈટ પણ ઘણીવાર આવું જે પણ કાંઈ તમારું કંટ્રોલ અને રેગ્યુલર જે પણ કાંઈ સેલ ડિફેન્સીશન હોય સેલ ગ્રોથ હોય એ ક્યાંક ને ક્યાંક જે છે અનકંટ્રોલથી જ્યારે અનકંટ્રોલ થાય ત્યારે આપણને શું કહેશું કેન્સર થયું છે એવું આપણે એને કહી શકશું બરાબર ને ચાલો હા બીજી એક પ્રોપર્ટી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ નોર્મલ સેલ્સ જે પણ કંઈ હોય રાઈટ એક તો મેં તમને કીધું કે સાયક્લિન્સ જે છે એ ક્યાંક ને ક્યાંક સેલ ગ્રોથ જે છે એ કંટ્રોલ કરે છે આ સિવાયના ઘણા બધા ગ્રોથ ફેક્ટર્સ એવા છે કે જે સેલના ડિવિઝન માટે રિસ્પોન્સિબલ હોય આ સિવાય નોર્મલ સેલ પાસે એક વિશિષ્ટ પ્રકારની એક પ્રોપર્ટી હોય છે જેને કહેવામાં આવે છે કોન્ટેક ઇનિબિશન રાઈટ કોન્ટેક ઇનિબિશન મતલબ કે સંપર્ક નિષેધ મતલબ કે ડેન્સિટી સેલની અંદર વધે રાઈટ બે સ્પેલ સેલ વચ્ચેની સ્પેસ જે છે ઇસીએફ જે છે એ ઘટે અને જેવા બે સેલ એકબીજાના કોન્ટેકમાં આવશે તો ડેફિનેટલી તે રિયલાઇઝ કે હવે જે છે એ ક્યાંક ને ક્યાંક સેલ ડિવિઝનની જરૂર નથી ધીસ પ્રોપર્ટી ઇઝ કોલ્ડ એઝ એ કોન્ટેક ઇનિબિશન રાઈટ મતલબ કે બાય વર્ચ્યુ ઓફ ધી કોન્ટેક વિથ ધી અધર સેલ ધ ગ્રોથ ઓફ ધી સેલ રાઇટ ધ સેલ ડિવિઝન પ્રોસેસ ઇઝ ડેફિનેટલી એ કંટ્રોલ્ડ વન રાઈટ અને એ કેસની અંદર આવી પ્રોપર્ટી જે છે એ એનો અનકંટ્રોલ ગ્રોથ જે છે એ ક્યાંક ને ક્યાંક રોકી જાણે છે રાઈટ પણ ઘણીવાર સેલની અંદર જે પણ કે ડીએનએ જે મ્યુટેટ થાય અથવા તો ઘણા બધા આપણે જોશું હમણાં કે ઓન્કોજન્સના જે છે એ કોન્ટેકમાં આવશે તો આવી પ્રોપર્ટી જે છે એ લોસ થાય છે જ્યારે આવી પ્રોપર્ટી લોસ થશે તો એ કેસની અંદર ડેફિનેટલી એ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થયા રાખશે અને આવું જ્યારે પણ કન્ટિન્યુઅસ સેલ ડિવિઝન થાય રાઇટ દેર ઇઝ અ ચેન્જ ઇન અ જીનો ટાઈપ વિચ લીડ્સ ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ ફિનો ટાઈપ્સ રાઇટ બે વસ્તુ જે છે એ અગત્યની છે રાઈટ જીનેટિક કંઈક ડીએનએ જે છે એની અંદર ચેન્જ થઈ જશે અને એ કેસની અંદર જે પણ કાંઈ સેલ જે છે એ એવી પ્રોપર્ટીઝ એકવાયર કરે છે એવા ફિનો ટાઈપ કરે છે કે જેના કારણે સેલ ડિવિઝન કેવું થાય છે કન્ટિન્યુઅસ રહે છે રાઈટ અને એ કારણે જે પણ કાંઈ કોષનો જથ્થો રચાય રાઇટ દેટ ઇઝ અ માસ ઓફ અ સેલ દેટ ઇઝ વોટ યુ કોલ્ડ એઝ એ ટ્યુમર પણ મોટાભાગના કેસમાં આવું જે પણ કાંઈ ટ્યુમર હોય ઇનિશિયલ સ્ટેજની અંદર ઇટ ઇઝ ઓલવેઝ બિનાઇન રાઇટ બિનાઇન મતલબ કે જે કહી શકાય ને કે એક જ જગ્યાએ જે છે જોવા મળે એ રાઈટ આમ તો બે વર્ડ જે છે એ તમે જો તમને ખ્યાલ હોય તો આપણે લર્ન કર્યા હતા આગળ રાઇટ બિનાઇનનો મતલબ થશે જેને આપણે ટ્રીટ કરી શકીએ એ ટાઈપનું રાઈટ અને મેલિગ્નન્ટનો મતલબ થશે જે આપણે ટ્રીટ કરી શકતા નથી એ ટાઈપનું રાઇટ તો બિનાઇન ટ્યુમર અને મેલિગ્નન્ટ ટ્યુમર આ બે ટાઈપના ટ્યુમર જે છે એ જનરલી જોવા મળે છે રાઈટ બિનાઇન ટ્યુમર ટ્યુમર ક્યારે કહેશું તો કે જ્યારે એ જે સેલ જે છે એ તમારા અનકંટ્રોલ ગ્રોથ થાય છે પણ એ કેસની અંદર આવું અનકંટ્રોલ સેલ ડિવિઝન જે છે એ એકની એક જગ્યાએ રહી છે રાઈટ આવો જથ્થો જે છે ગાંઠ સ્વરૂપે જે છે એ આપણને દેખાય છે પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ જે કહી શકાય કે ભાઈ ટ્રાન્સફર થતો નથી રાઈટ ઇન શોર્ટ આપણે એને કહેશું ટેકનિકલ લેંગ્વેજમાં આપણને કહેશું મેટાસ્ટેસિસ રાઈટ મેટાસ્ટેસિસ મતલબ કે એક જગ્યાએથી આવા કેન્સરસ સેલ બીજી જગ્યાએ જે છે એ ટ્રાન્સફર થાય અને નવી જગ્યાએ પછી ફરી પાછી કેન્સરસ ગાંઠ બનાવવાનું ચાલુ કરે તો એવી પ્રોપર્ટીને કહેવામાં આવે છે મેટાસ્ટેસિસ રાઈટ જો મેટાસ્ટેસિસ જોવા મળે તો એનો મતલબ એવો થશે કે એ એ કેસની અંદર મેલિગ્નન્ટ ટ્યુમર છે અધરવાઇઝ જે છે ને શું કહેશું આપણે બિનાઇન ટ્યુમર છે એ રીતનું આપણે જે છે એ કહી શકશું રાઈટ નોર્મલી મેં તમને કીધું એમ કે ટ્યુમર્સ દે આર સરાઉન્ડેડ બાય અ સ્પેસિફિક ટાઈપ ઓફ એન્યુકેશન બોર્ડર રાઈટ અને આવી બોર્ડર જે છે એ કનેક્ટિવ ટિશ્યુની બનેલી હોય છે એન્ડ ધેટ્સ વાય ઇટ ગેટ્સ કન્ફાઈન્ડ ટુ વન પ્લેસ રાઈટ જેને આપણે ગાંઠ તરીકે ઓળખીએ છીએ રાઈટ અને આવી ગાંઠ જે છે ને આપણે શું કહેશું બિનાઇન ટ્યુમર એટલે કે સાધ્ય પ્રકારની ગાંઠ એ પ્રકારનું આપણે એને કહેશું ઓકે તો હા પણ મેં તમને કીધું એમ કે ક્યારેક એવું થઈ શકે કે ભાઈ અહીંયા જે પણ કંઈ સેલ્સ જે છે એ બીજા કોઈ પાર્ટની અંદર સ્પ્રેડ થશે રાઈટ ઇટ સ્પ્રેડ્સ ટુ અધર પાર્ટ ઓફ ધી બોડી અને જનરલી આવું જે પણ કાંઈ સ્પ્રેડ જે છે ને એ મોટાભાગમાં લિમ્ફ દ્વારા થાય રાઈટ લિમ્ફેટિક સર્ક્યુલેશન જે છે એના દ્વારા થાય ઘણીવાર બ્લડ દ્વારા પણ થઈ શકે પણ મોટાભાગના કેસમાં જે છે એ તમારું લિમ્ફ જે છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાઇટ અને એ કેસની અંદર જો કદાચ એ બીજી જગ્યાએ સ્પ્રેડ થશે તો એને આપણે શું કહેશું મેટાસ્ટેસિસ મેટાસ્ટેસિસ ગુજરાતી છે રોગ વ્યાપ્તિ રાઈટ અને એ કેસની અંદર અસાધ્ય પ્રકારની જે છે એ ગાંઠ જોવા મળશે એટલે કે મેલિગ્નન્ટ ટ્યુમર જે છે એ જોવા મળશે રાઈટ તો બેઝિક બે ટાઈપ જે છે એ આપણે લર્ન કર્યા કયા કે બે ટાઈપ તો કે ભાઈ ટ્યુમરના બે ટાઈપ બિનાઇન અને મેલિગ્નન્ટ બિનાઇન મતલબ કે જ્યારે એ એકની એક જગ્યાએ રહેશે રાઇટ જ્યારે એક સ્પેસિફિક કનેક્ટિવ ટિશ્યુથી સરાઉન્ડ થયેલો રિજિયન રહેશે રાઈટ અનકંટ્રોલ સેલ ડિવિઝન હશે પણ એ કેસની અંદર એકની એક જગ્યાએ હશે તો એ કેસમાં આપણે એને કહેશું બિનાઇન ટ્યુમર પણ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્પ્રેડ થાય રાઈટ તો એ કેસની અંદર આવું જે પણ કાંઈ ટ્રાન્ઝિશન થશે રાઈટ કારણ કે સી સે ફોર એક્ઝામ્પલ સ્ટમક સેલની જે પણ કાંઈ લાઇનિંગ જે છે ને એ સ્ટમકમાં જ રહેવી જોઈએ રાઈટ એના સેલ સરફેસ ઉપર જે પણ કાંઈ પ્રોટીન હોય ને એ અલગ ટાઈપના હોય એવી જ રીતે લિવરના સેલ્સ જે છે હિપેટોસાઇડ જે છે એના સેલ સરફેસ ઉપર જે રિસેપ્ટર હોય એ પણ અલગ ટાઈપના હોય એટલે સામાન્ય રીતે એવું થાય કે સ્ટમકના સેલ કદાચ એસ્કેપ થઈને લીવરના સેલ સુધી માનો કે કદાચ પહોંચી ગયા બરાબર તો એ કેસની અંદર એ સ્ટમકના સેલ્સ લિવરના જે પણ કાંઈ સેલ્સ છે એની વચ્ચે સર્વાઈવ કરી શકતા નથી પણ જો એ કેન્સર સેલ હશે તો એ ડેફિનેટલી જે છે ક્યાંક ને ક્યાંક ત્યાં પણ જે છે એ જે છે તમારું ગ્રોથ જે છે એ ક્રિએટ કરશે અને આવું ટ્યુમરને જે છે એ આપણે મેલિગ્નન્ટ ટ્યુમર તરીકે જે છે એ જ્યારે પણ મેલિગ્નન્ટ ટ્યુમર થઈ ગયું છે તો સમજી લેવાનું કે કેન્સર જે છે એના સ્ટેજ થ્રીની અંદર આવી ગયું છે એવું જનરલી માનવામાં આવે છે અને મેલિગ્નન્સી એકવાર થાય પછી એની ટ્રીટમેન્ટ જે છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ મોટાભાગના કેસમાં એની સારવાર શક્ય બનતી નથી અને એ કારણે જે છે એ મોટાલિટી જે છે એ જોવા મળે છે જ્યારે બિનાઇન ટ્યુમર જે છે એની સારવાર સંપૂર્ણપણે શક્ય બને છે રાઇટ તો સીધી વસ્તુ છે કે એટલા માટે જ આપણે કહીએ છીએ કે ભાઈ ડિટેક્શન જે છે ને એ ખૂબ જ મહત્ત્વનું ડાયગ્નોસિસ જે છે ને એ ખૂબ જ મહત્વનું છે અર્લી ડાયગ્નોસિસ કેન્સરમાં થાય તો એ સો ટકા જે છે એ તમારું ટ્રીટ ટ્રીટેબલ ટાઈપના જે છે એ તમારા કેન્સર છે એવું તમે કહી શકો છો રાઈટ તો કેન્સરની ડેફિનેશન સરસ મજાની આપેલી છે જોઈ શકો છો રાઈટ અનકંટ્રોલ્ડ રાઇટ જો કંટ્રોલ્ડ નથી રાઈટ કારણ કે નોર્મલી સેલની નીડ જે પણ કંઈ હોય ને ઓર્ગનની નીડ હોય એ પ્રમાણે એનું એક્સપાન્શન થાય એ પ્રમાણે એનો ગ્રોથ અને એ પ્રમાણે જે છે એનું જે કહી શકાય કે વૃદ્ધિ જે છે એ થાય રાઇટ પણ અહીંયા જે છે એ આપણા કંટ્રોલમાંથી બોડીના જે મિકેનિઝમ જે છે એના કંટ્રોલમાં નથી દેટ્સ ઓ અનકંટ્રોલ્ડ એબનોર્મલ રાઈટ નોર્મલ ન જોવા મળે એવી પ્રોસેસ અને એક્સેસિવ માઇટોટિક ડિવિઝન રાઇટ તો આવા ટાઈપનું જે પણ કાંઈ પ્રોસેસ જે છે એના કારણે જે પ્રોબ્લેમ થાય રાઈટ એના કારણે જે કાંઈ ટ્યુમર રચાય છે રાઈટ દેટ ઇઝ કોલ્ડ એઝ અ કેન્સર રાઇટ દિસ ઇઝ અ સિમ્પલ ડેફિનેશન ઓફ કેન્સર ઓન્કોલોજી રાઈટ જે પણ વર્ડ આવશે ઓન્કો રાઇટ ઇટ ઇઝ રિલેટેડ ટુ કેન્સર અને લોજી તો તમને ખ્યાલ જ છે કે સ્ટડી રાઈટ તો સી ફોર એક્ઝામ્પલ કેન્સરનો જે પણ કાંઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એને પણ શું કહેવાય છે ઓન્કોલોજિસ્ટ બરાબર ને તો ઓન્કોલોજી જે છે એ ખૂબ જ સમજી શકાય એ પ્રકારનું છે રાઈટ ટાઈપ્સ ઓફ ટ્યુમર આપણે જોયું હમણાં જ કે એની પ્રોપર્ટી એટલે કે મેલિગ્નન્સી જે પણ કંઈ છે એ સેલ્સ એ એકવાયર કરી છે કે નહીં રાઈટ એના ઉપરથી આપણે જે છે એને બે અલગ અલગ ટાઈપની અંદર ડિવાઈડ કરીએ છીએ રાઈટ તો બિનાઇન ટ્યુમર એટલે કે સાધ્યગાંઠ અને મેલિગ્નન્ટ ટ્યુમર એટલે કે અસાધ્ય ગાઈડ રાઈટ તો બિનાઇન ટ્યુમરનું આપણે શું કીધું કે ઇટ ઇઝ કેપ્સ્યુલેટેડ રાઈટ આપણે હમણાં જ કીધું કે દેર ઇઝ અન બોર્ડર દેટ ઇઝ મેડ અપ ઓફ કનેક્ટિવ ટિશ્યુ અને વિદિન દેટ બોર્ડર કનેક્ટિવ ટિશ્યુની અંદર જે છે કેપ્સ્યુલેટેડ રીજનની અંદર જે પણ કંઈ તમારું અનકંટ્રોલ્ડ સેલ ડિવિઝન થશે મતલબ કે જે પણ કાંઈ કેન્સર જે પણ કંઈ જે છે ટ્યુમર જે છે ઇટ ઇઝ રિમેનિંગ લોકલાઇઝ ટુ ધી સાઇટ ઓફ ઓરિજિન રાઇટ સે ફોર એક્ઝામ્પલ માઉથની અંદર જે છે એ કેન્સર થયું તો એ કેસની અંદર એ ઓરલ કેવિટીની અંદર જ એ લોકલાઇઝ રહી છે બીજી જગ્યાએ સ્પ્રેડ થતો નથી રાઈટ તો એ કેસની અંદર એને બિનાઇન ટ્યુમર છે એવું કહી શકશું તો બિનાઇન ટ્યુમરને તમે નોન મેટાસ્ટેટિક કહી શકશો કારણ કે રોગ રોગવ્યાપીની જે પણ કંઈ સ્પેસિફિક પેક્યુલારિટી જે છે એ હજી ફિનોટાઇપિક જે પ્રોપર્ટી જે છે એ ગેઇન થઈ નથી ઇઝ નોન મેટાસ્ટેટિક રાઈટ નોન મેલિગ્નન્ટ રાઇટ તો મેલિગ્નન્સી જે છે એ આપણે કેવી રીતે કહીએ છીએ કે ભાઈ એ ખરેખર મોર્ટાલિટી એની ખરેખર હાઈ છે તો કે ના રાઇટ તો એની અંદર તો સંપૂર્ણપણે સારવાર શક્ય છે રાઈટ તો એ કેસની અંદર નોન મેલિગ્નન્ટ અને નોન ઇન્વેઝિવ રાઈટ એ કેસની અંદર એ બહુ હાર્મફુલ નથી કદાચ આવી જે પણ કંઈ ટ્યુમર હોય એને તમે સર્જરીથી તમે જો નીકાળી દેશો તો મોટાભાગના કેસની અંદર જે છે એ ફરી પાછી થતી નથી રાઈટ જો કેરફુલી જે છે એ તમે અલગ અલગ કોમ્બિનેશન જોઈશું આપણે સર્જરી કિમોથેરાપી રેડિયેશન તો એ કેસની અંદર ઇટ પ્રોડ્યુસીઝ વેરી લિટલ ડેમેજ દેટ્સ વાય ઇટ ઇઝ નોન ઇન્વેસિવ રાઇટ અગેઇન રિપીટિંગ ઇટ ઇઝ નોન મેટાસેટિક નોન મેલિગ્નન્ટ એન્ડ નોન ઇન્વેઝિવ દરેક શબ્દનો મિનિંગ જે છે એ તમે સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે મેલિગ્નન્ટ ટ્યુમરની અંદર ડેફિનેટલી દેર ઇઝ અ ગ્રુપ ઓફ પ્રોલિફરેટિંગ સર જેને આપણે કહેશું નિયોપ્લાસ્ટિક ટ્યુમર રાઈટ નિયોપ્લાઝમનો મતલબ શું નિયો મતલબ કે ન્યુ અને પ્લાઝમા મતલબ કે ફોર્મેશન બરાબર તો ન્યુ ફોર્મેશન જે છે એ કન્ટિન્યુઅસલી છે રાઈટ અને આ કેસની અંદર જે સેલ્સ જે છે એ એવા ટાઈપનું મ્યુટેશન જે છે એ બતાવે છે રાઈટ એટલે કે જીનો ટાઈપિક કેરેક્ટરિસ્ટિક એવી હોય છે કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્પ્રેડ થઈ શકે છે રાઈટ અને જનરલી આવું સ્પ્રેડ તેનાથી થાય તો કે ભાઈ બ્લડથી થઈ શકે લિમ્ફથી સામાન્ય રીતે લિમ્ફથી જે છે ને વધારે જોવા મળશે ફોર એક્ઝામ્પલ બ્રેસ્ટ કેન્સર જે છે એ નોર્મલી જો બ્રેસ્ટ સુધી લોકેલાઇઝ રહેતું હોય તો એ પ્રોબ્લેમ નથી આવતો એનું ટ્રીટમેન્ટ પોસિબલ બને પણ એ બ્રેસ્ટમાંથી જે પેલા એક્ઝિલરી લિમ્ફ નોડ્સ હોય ને ત્યાં જતું રહેશે અને પછી ત્યાંથી થોરેસિક કેવિટી એટલે જે તમારા રિબ્સ જે છે ત્યાં બોન સુધી જતું રહ્યું તો પછી એની સારવાર જે છે એ બહુ ડિફિકલ્ટ છે અથવા તો શક્ય નથી એવું તમે કહી શકો છો તો એ કેસની અંદર આવી પ્રોપર્ટીને શું કહેવાય છે મેટાસ્ટેસિસ રાઈટ તો મેટાસ્ટેસિસ રિપીટેડલી આ ક્વેશ્ચન છે ઘણી બધી વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે રાઈટ મેટાસ્ટેસિસનું ગુજરાતી શું થશે રોગ વ્યાપ્તિ બરાબર સામાન્ય રીતે આવા કેસની અંદર જે પણ કઈ તમારો એપિથેલિયલ સેલ હોય ને એ ક્યાંક ને ક્યાંક જે છે ફરી પાછો જે છે એ જે કહી શકાય કે મેઝો જે તમારો થેલીયલ હોય ને એ ટાઈપનું ટ્રાન્ઝિશન જે છે એ બતાવી શકે છે મતલબ કે એપિથેલિયલ સેલ જે છે એ એવા સેલની અંદર કન્વર્ટ થઈ શકે છે કે જેના કારણે જે છે ક્યાંકને ક્યાંક જે છે કનેક્ટિવ ટિશ્યુનો સેલ હોય એમાં કન્વર્ટ થઈ શકે અને કનેક્ટિવ ટિશ્યુવાળી સ્પેસમાં જશે ત્યાંથી ફરી પાછું પોતાની એપિથેલિયલ સેલ્સની પ્રોપર્ટીમાં જઈ શકે એ ટાઈપની પ્રોપર્ટીઝ અલગ અલગ પ્રોપર્ટીઝ જે છે એ બતાવે છે રાઈટ આવા ટાઈપના મ્યુટેશન જે છે એ બતાવે છે અને એ કારણે બીજા ઓર્ગનની અંદર ગ્રો થઈ શકે છે સચ ટાઈપ ઓફ પ્રોપર્ટીઝ કોલ એ મેટાસ્ટેસિસ રાઈટ કેન્સરના જે છે એના કઈ જગ્યાએ થાય છે કેવા ટાઈપની ટિશ્યુમાં થાય છે એ પ્રમાણે જે છે એના તમે ત્રણ ટાઈપ અલગ અલગ બતાવી શકો છો આમ તો ઘણા બધા ટાઈપ છે પણ અહીંયા મેજર ત્રણ કેટેગરી જે છે એ તમને બતાવી છે સે ફોર એક્ઝામ્પલ કાર્સિનોમા રાઈટ તો કાર્સિનોમા વર્ડ જે છે એ ક્યાં આવશું પહેલી વસ્તુ તો એ કે અહીંયા જે પણ વર્ડ આવશે ઓ એમ એ તો સમજી લેવાનું છે કે કેન્સર છે રાઈટ જો અહીંયા પણ શબ્દ જે છે એ શું આપ્યું છે ઓ એમ એ રાઈટ એક ખાલી લ્યુકેમિયા જેવો વર્ડ છે કે જેમાં કેન્સર છે એમ છતાં પણ ઓ એમ એ વર્ડ નથી રાઈટ અને એમિયાનો મતલબ તો તમને ખ્યાલ છે બ્લડ રાઈટ તો એ કેસની અંદર ઓ એમ એ વર્ડ જ્યાં પણ આવે ત્યાં સમજવાનું છે તમારે કેન્સરને રિલેટેડ છે તો કાર્સિનોમા એટલે શું તો કે શેનું કેન્સર તો કે કાર્સિનોમા ઇઝ એ કેન્સર ઓફ એપિથેલિયલ ટિશ્યુ રાઇટ વેર એવર દેર ઇઝ એન અનક્ટ્રોલ ગ્રોથ ઓફ એપિથેલિયલ ટિશ્યુ તો એને આપણે શું કહેશું કાર્સિનોમા રાઇટ સે ફોર એક્ઝામ્પલ કેન્સર ઓફ લંગ રાઇટ જો એપિથેલિયલ ટિશ્યુ એલ્વિઓલાઈ જે છે એ શું છે એપિથેલ એપિથેલિયલ ટિશ્યુ રાઈટ એવી રીતે બ્રેસ્ટ રાઈટ તો ત્યાં પણ મોટા ભાગને શું આવશે તો કે ભાઈ એપિથેલીલ ટિશ્યુ રાઈટ એવી જ રીતે સ્ટમક પેનક્રિયાઝ આ બધા જ કેન્સર જે છે એ તમારા કયા ટાઈપના થયા તો કે ભાઈ કાર્સિનોમાં ટાઈપના તો તમને આવો ક્વેશ્ચન જે છે જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે દેટ લંગ કેન્સર ઇઝ ક્લાસિફાઈડ અંડર રાઇટ પછી તમને ચાર ઓપ્શન આપ્યાશ કારસિનોમાં સાર્કોમાં લિમ્ફ લ્યુકેમિયા લિમ્ફોમાં રાઈટ આવી રીતે તમને આપ્યું હશે તો સીધી વસ્તુ છે કે તમારે આઈડેન્ટિફાય કરવું પડશે કે ભાઈ આ જે છે એ મેજરલી કઈ ટિશ્યુ જે છે એ બતાવે છે જો એપિથેલિયલ ટિશ્યુ તમે એવું ડેફિનેટ કરી શકો છો રાઈટ એ ડિઝાઇન કરી શકો છો તો એ કેસની અંદર સીધી વસ્તુ છે કે એનો આન્સર શું આવશે કાર્સિનોમા રાઇટ સિમિલરલી સ્કિનનું જે પણ કંઈ કેન્સર હોય એને કહેવામાં આવે છે મેલેનોમા કેન્સર રાઈટ તો ફરી પાછું ઓએમએ એટલે કે રિલેટેડ ટુ ધી કેન્સર રાઈટ અને મેલેનોમા એટલે કે મેલેનિન કન્ટેનિંગ જે ટિશ્યુ જે છે રાઈટ તો દેટ મીન્સ સ્કીન એટલા માટેનું નામ શું આપ્યું આપણે મેલેનોમા સિમિલરલી સાર્કોમાં રાઈટ તો અહીંયા જે છે એ જો તમને ખ્યાલ આવતો હોય તો સાર્કો સાર્કો શબ્દ જે જનરલી આપણે સેના માટે યુઝ કરીએ જ્યાં કેલ્શિયમ વધારે હોય ત્યાં મતલબ કે અહીંયા આપણે એવી રીતે યાદ રાખશું કે ભાઈ મસલ્સ જે છે એ આવી શકે અને મસલ જે છે એનું ઓરિજિન શું આવશે એમ્બ્રિયોનિક લેયરની દ્રષ્ટિએ તો કે ભાઈ મેઝો એમ્બ્રિયોનિક સ્ટ્રકચર આવશે તો જેટલા પણ રાઈટ ખાલી મસલ નહીં જેટલા પણ મેઝોડમમાંથી ઓરિજિનેટ થઈ શકે રાઇટ એવી બધી ટીશ્યુ જે છે તમારી સાર્કોમાની અંદર તમારે જે છે વેર એવર દેર ઇઝ અનકંટ્રોલ્ડ ગ્રોથ રાઇટ અનકંટ્રોલ્ડ ટિશ્યુ ઓરિજિનેટેડ ફ્રોમ અ મેઝો એમ્બ્રિયોનિક ટિશ્યુ રાઇટ તો એ કેસની અંદર એને આપણે કહીશું સાર્કોમા સે ફોર એક્ઝામ્પલ મસલ્સ બોન્સ કાર્ટિલેજ લિમ્ફ આ બધા જ જે છે એની અંદર આવે છે તો કે ભાઈ મેઝો એમ્બ્રિયોનિક ટિશ્યુની અંદર આવે છે અને એ કેસની અંદર બધાને જે છે તમે સાર્કોમા તરીકે એ જે છે ઓળખો છો રાઈટ આના સબેડિંગની અંદર ફરી પાછો એક ટાઈપ જે છે એ તમે લઈ શકો છો ફોર એક્ઝામ્પલ લિમ્ફનું જો સ્પેસિફિક જો કદાચ કેન્સર હોય તો એને શું કહેવાય છે લિમ્ફોમા રાઇટ લિમ્ફોમાની અંદર ફરી પાછા બર્કિટ્સ લિમ્ફોમાં હોટકિન્સ લિમ્ફોમા આવા અલગ અલગ ટાઈપ તમે લર્ન કરશો જ્યારે સેકન્ડ યર એમબીબીએસમાં આવશો જે ખૂબ જ મહત્વના છે પણ અહીંયા સિલેબસની બહાર છે તો જાજુ ડિસ્કશન કરવું જે છે એ બહુ સારું નહીં રહે રાઇટ તો આપણે આગળ વધીએ છીએ લ્યુકેમિયા તરફ લ્યુકેમિયા જે છે એની ટ્રીટમેન્ટ બિલકુલ પોસિબલ નથી કારણ કે લ્યુકેમિયા આપણને નામ જ બતાવે છે કે બ્લડની અંદર કેન્સર થાય છે રાઈટ અને એમાં પણ ખાસ કરીને શેની અંદર તો કે ભાઈ લ્યુકોસાઇટ જે છે ને એનું અનકંટ્રોલ રાઈટ બ્લડની અંદર તો ખરું જ પણ બ્લડની અંદર કયું તો કે ભાઈ ખાસ કરીને જે લ્યુકોસાઇટ જે છે એનો અનકંટ્રોલ ગ્રોથ જે છે એ થાય છે અને એ કેસમાં ને આપણે જે કહી શકશું કે ભાઈ લ્યુકેમિયા છે એવું કહી શકશું રાઇટ સો ઇટ ઇઝ ડેફિનેટલી બ્લડ કેન્સર અને આ કેસની અંદર કોઈ ટ્રીટમેન્ટ પોસિબલ નથી લ્યુકેમિયાની કોઈપણ જાતની ટ્રીટમેન્ટ પોસિબલ નથી ઓરિજિન ડેફિનેટલી ઇટ ઇઝ ઇન મેરો અને ડાયગ્નોસિસ જે છે શું છે તો કે ભાઈ ઇમેચ્યોર ડબલ્યુબીસી જે છે એટલા માટે તો આપણે શું કીધું લ્યુકો રાઈટ તો લ્યુ સો ઇમેચ્યોર ડબલ્યુબીસી જે છે એનું કાઉન્ટ જે છે રાઈટ નોર્મલી આપણે ફોર થાઉઝન્ડ ટુ ઇલેવન થાઉઝન્ડ પર સીએમએમ એવું આપણે ક્યાંક ને ક્યાંક નોર્મલ વેલ્યુ આગળ યાદ રાખી હતી એનું એનું જ એક્સટેન્શન જે છે તમે આમ તો આનાથી કાઉન્ટ થોડું ઘણું વધી શકે રાઇટ માનો કે ઇન્ફેક્શન થાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન તો કદાચ અગિયાર હજારનું પંદર હજાર કે સત્તર હજાર થઈ શકે પણ બહુ વધારે પડતું થયું હોય તો એ ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેટ કરે છે કે ભાઈ લ્યુકેમિયા જે છે એ થયું છે રાઇટ તો ફરી પાછું જે છે એ ત્રણે ત્રણના નામ તમને ખ્યાલ હોવા જોઈએ અને એના ઉપરથી તમને ક્લાસિફિકેશન જે છે એ પૂછી શકે છે રાઈટ કોઈ પણ એક્સવાઇઝ એડ ટિશ્યુનું તમને પૂછી શકે છે તો રિપીટ કરીએ છીએ આપણે કાર્સિનોમા ઇઝ એ કેન્સર ઓફ એપિથેલિયલ ટિશ્યુ રાઇટ સે ફોર એક્ઝામ્પલ એની અંદર એક્ઝામ્પલ કયા કયા આવશે લંગ પેનક્રિયાઝ રાઇટ બ્રેસ્ટ સ્ટમક આ બધા એવી રીતે સ્કીનનું સ્પેસિફિક હશે તો મેલેનોમાં સાર્કોમાં જે છે એ આપણે કીધું રીતે યાદ રાખ્યું સાર્કો મતલબ કે જે કેલ્શિયમ વધારે બતાવતી હોય રાઈટ મસલ કોન્ટ્રેક્શનમાં કેલ્શિયમનું ઇમ્પોર્ટન્સ બહુ જ વધારે છે અને એ કેસની અંદર આપણે ખાસ જોયું હતું કે ભાઈ સ્કેલેટલ મસલ્સ માટેના જે પણ કંઈ ઓર્ગેનલ્સ હોય ને એ બધાની આગળ સારકો શબ્દ આવે છે હવે અહીંયા ખાલી મસલ પૂરતું લિમિટેડ નથી રાખવાનું મસલ કઈ ટિશ્યુમાંથી ઓરિજિનેટ થાય એ યાદ રાખવાનું છે તો મેઝો એમ્બ્રિયોનિક ટિશ્યુ એને રિલેટેડ કેન્સર હોય તો સાર્કોમાં એવી જ રીતે હા આ એક્ઝામ્પલ બધા જે છે એને આવી શકશે બોન કાર્ટિલેજ મસલ લિમ્ફ રાઇટ અને લિમ્ફ માટે મેં તમને ખાસ કીધું બી ખરા લિમ્ફોમાં રાઈટ એવી જ રીતે લ્યુકેમિયા તો બ્લડ કેન્સર વિથ સ્પેસિફિકલી ઇન્ક્રીઝ ઇન ધી ઇમેચ્યોર ડબલ્યુબીસી ઇન ધી બ્લડ રાઇટ વિચ ઇઝ ઓરિજિનેટેડ ઇન ધી બોન મેરો પ્રિવેલન્સ મતલબ કે કેટલું એ જે છે એ વધારે પ્રમાણમાં જે છે જો એનો સ્પ્રેડ કેટલો છે રાઈટ એ જે છે એ આપણે એના માટે જે વર્ડ યુઝ કરીએ છીએ એ છે પ્રિવેલન્સ રાઇટ કોઈપણ ડિઝીઝ કેટલો સ્પ્રેડ થયો છે કોમ્યુનિટીની અંદર રાઈટ એને આપણે શું કહેશું પ્રિવેલન્સ તો ધીસ ઇઝ ડેફિનેટલી વન ઓફ ધી મોસ્ટ ડ્રેડેડ ડિઝીઝ ઓફ ધી હ્યુમન બિંગ રાઇટ કે મિલિયન્સ ઓફ પીપલ જે આ જે છે એ લોકોને જે છે એ કેન્સર જે છે એ જોવા મળે છે રાઈટ કારણ કે કેન્સરના રીઝન ઘણા બધા છે આપણે જોશું હમણાં ઓનકો જન્સ જોશું એટલે તમને ડાયગ્નોસિસ જે છે એ પ્રોપર થતું નથી કાં તો પેશન્ટની અનઅવેરનેસને કારણે રાઈટ અથવા તો જે છે એક જાતનો સ્ટિગમા હોય કે ભાઈ કેન્સર થશે તો શું થશે રાઈટ એ ટાઈપનું ટ્રીટમેન્ટ પણ બહુ કોસ્ટલી બી છે રાઈટ મોટાભાગના કેસમાં અને પાછી પેઇનફુલ પણ છે રાઈટ ટ્રીટમેન્ટ નોર્મલી કેવું હોય કે પેઇન ઓછું કરે પણ કેન્સરના કેસમાં તો એવું કહેવાય છે જેમ કે ફોર એક્ઝામ્પલ કિમોથેરાપી રાઈટ જે કેન્સરની ટ્રીટમેન્ટ માટે લઈ શકાય આમ તો કિમોથેરાપી બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે પણ કિમોથેરાપી જ કહેવાય પણ કેન્સરની ટ્રીટમેન્ટ માટે પણ વર્ડ જે છે એ સેમ યુઝ થાય છે અને મોટાભાગે સોસાયટીમાં આપણે કિમોથેરાપી વર્ડ જે છે એ શેના માટે યુઝ કરીએ તો કેન્સરની ટ્રીટમેન્ટ માટેનો જે વર્ડ જે છે એ આપણે કિમોથેરાપી અને કિમોથેરાપીનું પેઇન એટલું મોટું હોય છે કે ઘણીવાર પેશન્ટ જે છે એ કદાચ જે છે ના પાડી દેશે રાઈટ કારણ કે ડોક્ટર જે છે ક્યાંકને ક્યાંક કન્સન્ટ તો લેશે એ કેસની અંદર ઘણા પેશન્ટ જે છે એ કિમોથેરાપી લેવાની ના પાડે છે કે ભાઈ આની કરતાં તો કેન્સર રહીને એની એ એનાથી મરવું સારું રાઈટ એ એ ટાઈપનું પેઇન જે છે એ ટાઈપના પ્રોબ્લમ્સ જે છે એ કિમોથેરાપીના કારણે થતા હોય છે રાઈટ તો મોર્ટાલિટી ઘણી વધારે છે મેજર કોઝ ઓફ ડેથ ઓલ ઓવર ધી ગ્લોબ રાઈટ આપણે જોશું હમણાં અને એ કેસની અંદર સૌથી વધુ જે છે તમારે રાઈટ અહીંયા ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ પણ આપેલું છે રાઈટ મોર દેન અ મિલિયન ઇન્ડિયન્સ

તો એની અંદર લંગ કેન્સર જે છે એનો ફર્સ્ટ નંબર આવે છે અને મોટાભાગે જે છે એ પોલ્યુશનના કારણે કાં તો સ્મોકિંગના કારણે રાઈટ એના કારણે જે છે લંગ કેન્સર જે છે એ વધારે થાય છે રાઈટ તો જે પણ કાંઈ એન્વાયરમેન્ટલના ચેન્જીસ આપણે ડેવલપમેન્ટની સાથે સાથે પ્રોડ્યુસ કર્યા છે એના કારણે જે પણ કાંઈ ડિઝીઝ જે છે કેન્સર જે આ ડિઝીઝ જે છે એનું પણ પ્રપોર્શન જે છે એ ઘણું વધતું જાય છે જે તમે અહીંયા સ્ટેટિસ્ટિક્સથી જોઈ શકો છો રાઈટ લગભગ ટોટલ સો ટકા કેન્સરના ડેથ તમે ગણતા હો તો એમાંથી લગભગ ત્રીસ એકત્રીસ ટકા જેટલા કેન્સર જે છે એ લંગ કેન્સરના કારણે જે છે ડેથ થાય છે એવું તમે કહી શકો છો આ સિવાયના પણ અમુક કેન્સર જે છે જે મેલ અને ફિમેલ બંનેની અંદર અલગ અલગ જે છે તમારા કોમનલી જોવા મળતા હોય તો એની અંદર મેલની અંદર ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર રાઈટ પ્રોસ્ટેટ કેન્સર જે છે આમ તો સામાન્ય છે રાઈટ એની ટ્રીટમેન્ટ પણ ખૂબ જ સરળ રીતે શક્ય છે મોટાભાગની સાઠ સિત્તેર વર્ષની ઉંમરમાં દર પાંચમાંથી એક વ્યક્તિ જે છે એને પ્રોસ્ટેટ કેન્સર જે છે એ જોવા મળે છે રાઈટ ઘણીવાર કદાચ પ્રોસ્ટેટ કેન્સરના સ્વરૂપે નહીં પણ પ્રોસ્ટેટ હાઈપર ટ્રોફીના સ્વરૂપે જોવા મળે રાઈટ હાઈપર ટ્રોફી કોને કહેશું આપણે તો કે ભાઈ સેલ જે છે એની સાઇઝ ઇન્ક્રીઝ થાય રાઈટ તો એને શું કહેવાય હાઈપર ટ્રોફી રાઈટ સે ફોર એક્ઝામ્પલ નોર્મલ સેલ હતો એની સાઇઝ જે છે એ શું થઈ ગઈ કે વધી ગઈ તો એને શું કહેશું આપણે હાઈપર ટ્રોફી તો ઘણી વાર ઘણી આ હાઈપર ટ્રોફી જોઈ છે પણ પોસિબલ છે કે અમુક વાર જે છે એ નંબર પણ વધે રાઈટ તો નંબર વધશે તો એના કારણે હાઈપરપ્લેઝિયા થયો છે એવું તમે કહી શકો છો અને આવું હાઈપરપ્લેઝિયા જ્યારે પણ અનકંટ્રોલ્ડ ગ્રોથની અંદર પરિણમશે તો પછી નિયોપ્લાઝમ એટલે કે કેન્સર થયું છે એવું તમે કહી શકો છો રાઈટ તો આનું કન્વર્ઝન થતાં જે છે હજુ વાર નથી લાગતો એક કે અંદર પ્રોસ્ટેટ ટ્રોફી જે છે આ સિએ ઓરલ કેન્સર રાઈટ કારણ કે ટોબેકો ચ્યુંગ જે છે એ બહુ કોમન છે રાઈટ તમને ખ્યાલ છે સોસાયટીની અંદર રાઈટ આપણે અંદર પણ જોતા શું ઘણા બધા પાનના ગલ્લા ઉપર ઊભા હોય રાઈટ અને તમાકુ ખાતા હોય છે રાઈટ તો એ કેસ અહીંયા પણ લંગ કેન્સરમાં પણ જે સ્મોકિંગ આપણે કીધું રાઈટ તો ટોબેકો જે છે એ બધી રીતે રાઈટ તમે જો કદાચ ચ્યુવિંગના ફોર્મમાં જે છે કદાચ ઓરલી કન્ઝ્યુમ કરતા હો તો ઓરલ કેન્સરના ચાન્સીસ વધારે છે સ્મોકિંગના ફોર્મમાં હોય તો લંગ કેન્સરના ચાન્સીસ વધારે છે એવી જ રીતે ફિમેલની અંદર હોર્મોન્સના જે પણ કાંઈ અપડાઉન હોય એ ઘણા મોટા હોય રાઈટ હવે એ કેસની અંદર જો કદાચ એવા એબનોર્મલ હોર્મોનના લેવલ કદાચ જોવા મળતા હોય અથવા તો ઘણીવાર જે છે કદાચ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ જે છે એનો ઓવરયુઝ થતો હોય રાઈટ અથવા તો બીજા કોઈ પણ કાર્સિનોજન્સ જે છે એના કોન્ટેક્ટમાં તો એ કેસમાં બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધારે છે આ સિવાય સર્વાઇકલ કેન્સર રાઈટ સર્વાઇકલ એટલે કે સર્વિક્સને લગતું સર્વાઈકલ કેન્સર જે છે એ હોર્મોનલ ચેન્જીસના કારણે પણ થાય અને આ સિવાય વાયરલ ઇન્ડ્યુસ જે પણ કાંઈ જે ઇન્ફેક્શન જે છે એ પણ કેન્સરની અંદર પરિણમે છે રાઈટ તો અહીંયા વાયરલ ઓન્કોજન પણ જે છે એ રિસ્પોન્સિબલ છે એવું તમે કહી શકો છો રાઈટ ખાસ કરીને પેપિલોમા વાયરસ હ્યુમન પેપિલોમા વાયરસ અહીંયા નામ તો નથી લખી શકતો પણ ચલો હું સ્પેલિંગ ભૂલી જાઉં છું પી એ પી આઈ ડબલ એલ આઈ ઓ સોરી પી એ પી આઈટ પેપી લોમા દેટ ઇઝ ડબલ એલ ઓ એમ એ રાઇટ તો પેપિલોમા વાયરસ રાઇટ અને પેપિલોમા વાયરસ જે છે ને એનું ઇન્ફેક્શન ડિટેક્ટ કરવા માટે પેપ સ્મિયર કરીને જે છે ટેસ્ટ પણ કરવામાં આવે છે રાઈટ જેથી કરીને ઓળખી શકે કે ભાઈ ખરેખર વાયરલ ઇન્ફેક્શન છે કે નહીં રાઈટ તો એ પેપ સ્મિયર નામ કેવી રીતે એવું તો કે ભાઈ પેપિલોમાં વાયરસનું ઇન્ફેક્શન થાય ને એટલા માટે તો કોમન સૌથી કાર્સિનોજન હોય ને હ્યુમનની અંદર વાયરસ કે જે કાર્સિનોજન તરીકે ઓળખે રાઈટ તો વાયરલ ઓનકોજન તરીકે ઓળખી શકે એને કહેવામાં આવે છે પેપિલોમા વાયરસ જે સેના માટે જવાબદાર છે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના કેન્સર માટે જવાબદાર છે રાઈટ અને એને આઈડેન્ટિફાય કરવા માટેની જે કંઈ ટેસ્ટ છે એને કહેવામાં આવે છે પેપ સ્મિયર ટેસ્ટ શું નામ આપશું આપણે પેપ સ્મિયર કસોટી રાઈટ તો આ જે છે એ એનું એક ડિસ્ક્રિપ્શન જે છે એ થઈ ગયું રાઈટ તો ફિમેલની અંદર જનરલી જે છે તમારે જોઈ શકો છો તમે રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતા જે પણ કાંઈ ઓર્ગન્સ છે ત્યાં કેન્સર વધારે જોવા મળશે છે લંગ કેન્સર તો ખરું છે રાઈટ તો એ તો છે જ ઓરલ કેન્સર જનરલી ફિમેલમાં જોવા મળતા નથી આગળ વધીએ છીએ પેથોલોજી ઉપર આવીએ તો નોર્મલી જે છે સેલનું ડિવિઝન જે છે આપણે કીધું હતું કે ભાઈ કંટ્રોલ હોય રાઈટ કંટ્રોલ કેવી રીતે થાય તો કે બે ટાઈપના જે છે એ તમારા જે મોલેક્યુલ્સ જે છે તમે જે છે અહીંયા કંટ્રોલિંગ ફેક્ટર તરીકે કન્સિડર કરી શકો છો સે ફોર એક્ઝામ્પલ આ સેલ છે એનું સેલ ડિવિઝન જે છે નોર્મલી થાય છે અહીંયા જોઈ શકો છો સેલ ગ્રોથ સેલ ડિફ્રેન્શિએશન નોર્મલી થાય છે શું કામે કારણ કે ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન ધીસ ટુ રાઇટ પ્રોટો ઓન્કો જીન્સ અને ટ્યુમર સપ્રેશર જીન રાઇટ ટ્યુમર સપ્રેશર જીન જે છે એ સતત ને સતત જે છે એ નેગેટિવ સ્ટિમ્યુલાય આપશે કે ભાઈ તારે ડિવાઈડ થવાનું નથી તારે ડિવાઈડ થવાનું નથી એની સામે પ્રોટોન જે છે એ જે છે એ સતત સતત જે છે સેલ ડિવિઝન માટે જે છે એ સ્ટીમ્યુલસ આપશે કે ભાઈ તારે ડિવાઈડ થવાનું છે અને નોર્મલી અહીંયા એક પ્રોટીનનું નામ સરસ મજાનું જો તમને યાદ રહે તો રાખજો પી ફિફ્ટી કરીને એક પ્રોટીન આવે રાઇટ દેટ ઇઝ અ ટ્યુમર સપ્રેસર જીન એ પી ફિફ્ટી જે છે ટ્યુમર સપ્રેસર જીન જે છે એના કારણે જે છે આ પ્રોટો ઓન્કોજીન જે છે એ કંટ્રોલમાં રહેતા હોય રાઇટ આ પ્રોટો ઓન્કોજીનને જે છે ને તમે સેલ્યુલર ઓન્કોજીન પણ તમે કહી શકો તમારી ટેક્સ્ટબુકમાં લખેલા છે એને એઝ એ સેલ્યુલર ઓન્કોજીન રાઇટ દેટ કોલ્ડ એઝ એ સી ઓએનસી રાઇટ તો સી ઓન ઓએનસીનો મતલબ શું થશે સેલ્યુલર ઓનકોજીન્સ રાઈટ એને કંટ્રોલમાં કોણ રાખે છે તો કે મેજરલી તો ટ્યુમર સપ્રેસર જીન જે આપણે મેં તમને એક્ઝામ્પલ આપ્યું પી ફિફ્ટી થ્રી આ સિવાય ઘણા બધા જીન એવા હોય છે કે જે એપોપ્ટોસિસ સ્ટિમ્યુલેટ કરી શકે એપોપ્ટોસિસ એટલે કે પ્રોગ્રામ્ડ સેલ ડેથ રાઇટ એપોપ્ટો જો બે ટાઈપની સેલ ડેથ હોય એક જે છે પેથોલોજીકલ હોય રાઈટ મોટાભાગના કેસમાં નેક્રોસિસ જે છે એ પેથોલોજીકલ ડેથ છે આ સિવાયની બીજી એક સેલ ડેથ જે છે ને એ કઈ રીતે થાય તો કે ભાઈ એક આપણે જોયું હતું મિકેનિઝમ ખ્યાલ હોય તો સેલ ઓર્ગેનલની અંદર કે પેલું લાઇસોઝોમ જે છે ને એને જ જે છે સેલ શું કરશે બસ્ટ કરશે રાઈટ એ વાળું જે હતું ને મિકેનિઝમ હા તો એ શું થયું પ્રોગ્રામ્ડ ડેથ થયું રાઈટ હવે એ કેસની અંદર બોડી ડિઝાઈ કરે છે મિલિયન્સ ઓફ સેલ પ્રેઝન્ટ છે એમાંથી સેલ નક્કી કરે છે કે ભાઈ આ સેલની અંદર ડીએનએ ડેમેજ થઈ ગયું અને હવે જે છે એ સેલને જે છે એ મરી જવાનું છે ડેથ પાથવે એક્ટિવેટ કરશે ધેટ ઇઝ કોલ્ડ એઝ એ એપોપ્ટોસિસ રાઇટ પ્રોગ્રામ્ડ સેલ ડેથને શું કહેવાય એપોપ્ટોસિસ એવું નથી કે એપોપ્ટોસિસ હંમેશા ફિઝિયોલોજીક જ હોય ક્યારેક પેથોલોજી પણ હોઈ શકે પણ મોટાભાગના કેસમાં ફિઝિયોલોજીક હોય છે એટલે કે બોડીના મિકેનિઝમ પ્રમાણે કામ કરતી હોય છે રાઈટ સી ફોર એક્ઝામ્પલ તમારી આંગળી જે છે રાઇટ જ્યારે પણ આંગળીઓ વચ્ચે જે છે જગ્યા કેવી રીતે ક્રિએટ થાય છે રાઇટ ત્યાં તો સેલ જ હોવા જોઈએ ખરેખર તો પણ જ્યારે ઓર્ગેનોજીનેસિસની પ્રોસેસ ચાલુ હોય રાઈટ એટલે કે એમ્બ્રિયોની અંદર ત્યારે જે છે એ બોડી જે છે એ નક્કી કરે છે કે ભાઈ આ બે ફિંગર વચ્ચેની જે પણ કાંઈ સેલ ટિશ્યુ જે છે ને એ જે છે ડેથ થઈ જાવ અને એટલા માટે તમારી બે આંગળીઓ વચ્ચે જે છે એ જગ્યા રચાય છે આ રીતે એનું ફોર્મેશન થાય છે ધેટ ઇઝ કોલ્ડ એઝ એપોપ્ટોસિસ તો એપોપ્ટોસિસ એટલે કે જીન રિલેટેડ ટુ પ્રોગ્રામ સેલ ડેથ જે છે એ પણ પ્રોટો પ્રોટોન્કોજીન્સને કંટ્રોલમાં રાખે છે રાઈટ આ બંને મિકેનિઝમ જે છે એ સક્રિય હોય છે જેના કારણે આ પ્રોટો ઓન્કોજીન જે છે એ કન્ટિન્યુઅસ અનકંટ્રોલ સેલ જે પણ કાંઈ ગ્રોથ જે છે એ કરી શકતું નથી અને એ સિવાયની બીજી એક પ્રોપર્ટી તો આપણે જોઈતી કોન્ટેક ઇનિબિશન રાઈટ સંપર્ક નિષેધ જેના કારણે પણ આ બધા સેલ જે છે કંટ્રોલ્ડ જે પણ ડેથ સોરી ગ્રોથ જે છે એ બતાવે છે રાઈટ હવે કેન્સરની અંદર શું થાય છે ધેર ઇઝ અ ટ્રાન્સમિશન ઓફ પ્રોટોન્કોજીન્સ ઇન્ટુ ઓન્કોજીન્સ રાઈટ સો દેર ઇઝ અન ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન આવું ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન કેમિકલ ફેક્ટર્સના કારણે પણ હોઈ શકે બાયોલોજીકલ ફેક્ટર્સ એટલે કે વાયરસના કારણે પણ હોઈ શકે જેવું આપણે એચઆઈવીમાં જોયું હતું કેપોસિસ સાર્કોમાં અથવા તો મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ યુટેરાઇન કેન્સરની અંદર જે પેપિલોમાં વાયરસ કરી શકે છે રાઈટ આવા ઘણા બધા વાયરસીસ જે છે જેને આપણે વાયરલ ઓન્કોજીન્સ કહીશું રાઈટ એવી જ રીતે ફિઝિકલ ફેક્ટર્સ પણ હોઈ શકે રેડિયેશન્સ હોઈ શકે રાઇટ આવા બધા રીઝનને કારણે પ્રોટો ઓન્કોજન જે છે તમારા એ શેની અંદર કન્વર્ટ થઈ હશે ઓન્કોજીનની અંદર કન્વર્ટ થઈ હશે અને એકવાર આવા ઓન્કો જીનની અંદર કન્વર્ટ થઈ ગયા રાઇટ આ મ્યુટેશનના કારણે થયું છે અને એ કેસની અંદર હવે જે છે એ ટ્યુમર સપ્રેસર જીન જે છે રાઇટ સમજી લો કે બે જણા બાદે છે પણ હવે એક જણાના સપોર્ટમાં બીજા ચાર જણા આવી ગયા તો પછી સામેવાળો એકલો બચ્યો છે તો એનું કંઈ ચાલશે નહીં ને હા એવી રીતે આ ટ્યુમર સપ્રેસર જીન જે છે એનું કંઈ ચાલશે નહીં એન્ડ યુ કેન જસ્ટ સી દેટ હિયર દે ઇઝ એન એબનોર્મલ અનકન્ટ્રોલ્ડ યુ કે સે ગ્રોથ રાઇટ ચલો એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછું તમને કે જો અહીંયા ખરી ખરેખર અનકંટ્રોલ્ડ ગ્રોથ હોય રાઈટ માનો કે આ જે છે આ તમારા સેલ્સ જે છે એ ખરેખર અનકંટ્રોલ્ડ ગ્રોથ બતાવે છે તો કદાચ એ ન્યુટ્રિશન વધારે લેશે રાઈટ ખોરાક વધારે લેશે રાઈટ કારણ કે આજુબાજુના સેલ્સ છે એની સાથે કોમ્પિટ કરશે ઓક્સિજન વધારે લેશે ખોરાક વધારે લેશે એનાથી વિશેષ તો એ શું કરી શકશે તો એવું તો શું થાય છે કેન્સરની અંદર કે વ્યક્તિ જે છે એ મૃત્યુ પામે છે વાય ધેર ઇઝ અ હાઈ મોર્ટાલિટી એન કેન્સર કે જ્યારે ખરેખર તો તમે શું કહો છો કેન્સર ઇઝ અનકંટ્રોલ્ડ સેલ ગ્રોથ જો અનકંટ્રોલ સેલ ગ્રોથ હોય તો જે છે એ માનો વધારે આપણે જમીએ વધારે ખોરાક ખાઈએ વધારે પોષણ આપીએ ને તો એવા સેલ ભલે ગ્રોથ થયા રાખતા સાઈડમાં આપણને શું વાંધો છે એવું ના થવું જોઈએ પણ એવું તો થતું નથી એના બદલે કેન્સરમાં શું થઈ છે વ્યક્તિની ડેથ થઈ જાય છે તો આવી ડેથ થાય એનું કારણ શું રાઈટ ચલો એ તમારે મને ફાઇન્ડ કરીને કહેવાનું છે રાઈટ આપણા સિલેબસમાં નથી ડોન્ટ વરી અબાઉટ દેટ બટ જસ્ટ તમારું નોલેજ ચેક કરું છું અને એ બાને તમે થોડુંક સર્ચ કરશો ને તો ડેફિનેટલી તમને ક્યાંક ને ક્યાંક જે છે એની ઇન્ફોર્મેશન જે છે એ વધારે મળશે રાઈટ દેટ ઇઝ ઇ ઓન્લી રીઝ મોકલા બધા મને મોકલાવશો રાઈટ એવું હું મને ખાતરી છે ચાલો આગળ વધીએ કાર્સિનોજનના ટાઈપ જોઈએ અને ખૂબ જ અગત્યના રાઇટ કે જે જૂની એક્ઝામ્સમાં પૂછાઈ ગયેલા છે રાઈટ તો નોર્મલ સેલ્સને કેન્સરસ સેલ્સ અથવા તો નિયો પ્લાસ્ટિક સેલની અંદર કન્વર્ટ કરી શકે દેટ ઇઝ વોટ યુ કોલ્ડ એઝ એ અ ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન રાઇટ એન્ડ યુ નો દેટ ધેટ ઇઝ પોસિબલ ઓનલી રાઈટ વેન દેર ઇઝ એ ઓન્કોજન ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન જે કરતો હોય એવા એજન્ટને શું કહેવાય ઓન્કોજન અથવા તો કાર્સિનોજેનિક ટ્રાન્સફોર્મેશન જેને કરતો હોય એને શું કહેવાય કાર્સિનોજન રાઈટ ગુજરાતીમાં જયારે શું લખેલું છે કેન્સરજન રાઇટ આમાં સફરજન વાત છે ઘણા બધા સફરજન નથી લીધું આમાં કેન્સરજન લીધું છે બરાબર ને તો કેન્સરજન એટલે કે કાર્સિનોજન રાઈટ અને ઓન્કોજન એ એનું સિનોનિમ છે રાઈટ તો ઓન્કોજન અથવા તો કાર્સિનોજન તમને આપ્યું હોય તો સેમ વર્ડ છે એવું તમે કહી શકો છો રાઈટ સો ધીઝ ઇઝ અ ડેફિનેશન ઓફ કાર્સિનોજન એક્ઝામ્પલ્સ તો એક્ઝામ્પલની અંદર મેં તમને કીધું કે ભાઈ રેડિયેશન સૌથી મોટો ફેક્ટર રાઈટ તો સે ફોર એક્ઝામ્પલ કોઈ એવી વ્યક્તિ હોય કે જે રેડિયેશનના કન્ટિન્યુઅસલી એક્સપો કોન્ટેક્ટમાં આવતી હોય રાઈટ સે ફોર એક્ઝામ્પલ કોઈ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં વર્ક કરતો હોય તો પોસિબલ છે કે એને જે છે રેડિએશન સાથે ડીલ કરવાનું આવે રાઇટ ડોન્ટ વરી એવું નથી કે ભાઈ બીઆરસીમાં કામ કરતા હોય બધાને કેન્સર થાય જ કારણ કે એ લોકો પ્રોટેક્ટિવ વેરિંગ્સ જે છે એનું અલગ ટાઈપનું પહેરતા હોય અને એ કેસની અંદર કેર ઘણી બધી લેતા હોય તો એ કેસમાં એ લોકો પ્રોપરલી કેર લેશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે રાઇટ પણ માનો કે પ્રોપરલી કેર નથી લેતા તો એ કેસમાં રેડિએશન જે છે એ ડીએનએ ડેમેજ કરી શકે છે આવું ડેમેજ ડીએનએ મ્યુટેટેડ ડીએનએ ન્યુઓ પ્લાસ્ટિકની અંદર ટ્રાન્સફોર્મેશન થઈ શકે રાઈટ તમને જો ખ્યાલ હોય તો વર્લ્ડ વોરની અંદર જે જે પણ કંઈ જાપાનમાં રાઈટ હિરોશિમા અને નાગાસાકી ઉપર જે પણ કાંઈ ન્યુક્લિયર બોમ્બ જે છે રાઇટ જે પણ કાંઈ ફેંકવામાં આવ્યો હતો રાઈટ એના કારણે જે ડેથ થઈ એ તો થઈ જ રાઈટ એ તો બહુ મોટી જે પણ કાંઈ કહી શકાય કે ઘટના હતી પણ એ પછી પણ વર્ષો સુધી ત્યાંના લોકોની અંદર કેન્સર જે છે એ જોવા મળ્યું હતું જે બતાવે છે કે એ રેડિએશન્સ જે છે એને ક્યાંક ને ક્યાંક જે લોકો બચી ગયા હતા એનું ડીએનએ ડેમેજ કરી નાખ્યું હતું અને એના કારણે કેન્સર જે છે એ ઘણું વધારે જોવા મળતું રાઈટ તો રેડિયેશન બે ટાઈપના હોઈ શકે યુ કેન જસ્ટ એઝ યુ કેન સી દેટ આયોનાઇઝિંગ રેડિએશન એટલે કે એક્સ રેસ ગામા રેઝ રાઈટ તો એક્સ રેમાં જે છે એનું પણ વધારે પડતું એક્સપોઝર જે છે એ ખરાબ છે એવી જ રીતે ગામા રેઝ જે છે ડેફિનેટલી જે છે એનું તો ખૂબ જ વધારે છે રાઇટ ગામા રેઝ જે છે ને એની વધારે પોટેન્ટ ઇફેક્ટ હોય રાઈટ એવી જ રીતે નોન આયોનાઇઝિંગ રેડિયેશન તો કે યુવી રેઝ યુવી રેઝમાં પણ તમે સમજી શકો છો સે ફોર એક્ઝામ્પલ સ્કિનના ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આપણે જે છે સનલાઇટ જે છે એના ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આપણી જે પણ કંઈ સ્કીન આવતી હોય તો એ કેસની અંદર આપણે શું કરીએ છીએ ભાઈ પ્રોટેક્ટિવ સનસ્ક્રીન લોશન લગાડીએ છીએ રાઇટ ખાસ કરીને એવી જગ્યાએ કે જે જ્યાં યુવી રેઝનું લેયર જે છે તમા યુવી રેઝ જે છે સનલાઇટની અંદર વધારે હોય સે ફોર એક્ઝામ્પલ જે જગ્યાએ ઓઝોનનું લેયર જે છે એ એબ્સન્ટ હોય છે એવી જગ્યાએ યુવી રેઝ જે છે સીધા જ જમીન ઉપર પડે છે અને એવા કેસની અંદર જો કદાચ આપણે કોન્ટેક્ટમાં આવીએ સનલાઇટમાં તો સીધી વસ્તુ છે કે કેન્સર થવાના ચાન્સીસ વધારે છે એમાં પણ ખાસ કરીને ઘણા બધા લોકો જે છે એની સ્કિનની અંદર મેલેનિયન કન્ટેન્ટ ઓછું હોય છે રાઇટ છે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન પોપ્યુલેશનમાં તો મેલેનિયન કન્ટેન્ટ્સ નોર્મલી સ્કિનમાં હોય છે પણ સે ફોર એક્ઝામ્પલ યુરોપિયન કન્ટ્રીઝ છે કે પછી ન્યુઝીલેન્ડના જે પણ કંઈ લોકો છે ત્યાં લોકોની સ્કિનમાં મેલેનિન કન્ટેન્ટ કમ્પેરેટિવલી ઓછું હોય છે અને એ કેસની અંદર આવા યુવી રેસ જે છે એ લોકોની સ્કિનની અંદર એ જે છે એ નોન આયોજિંગ રેડિયેશન થ્રુ ડીએનએ ડેમેજ કરી શકે છે અને એવા કેસની અંદર તમને જો ખ્યાલ હોય તો ન્યૂઝીલેન્ડની અંદર સ્કિન કેન્સરના કેસ વધારે છે રીઝન ઇઝ ડીએનએ ડેમેજ બિકોઝ ઓફ ધી સનલાઇટ યુ રેઝ વીચ આર પ્રેઝન્ટ ઇન ધી સનલાઇટ રાઇટ તો આ કેસની અંદર નોર્મલી એ લોકો જે છે પ્રોટેક્ટિવ સનસ્ક્રીન લોશન જે છે એ લગાવીને જ જે છે સનબાથ લેવા માટે નીકળે છે રાઇટ એમને જે છે એ લોકો સનબાથ લેવા માટે નીકળતા નથી બરાબર ને તો આ થઈ ગયા બધા એક્ઝામ્પલ્સ રેડિયેશન ખૂબ જ મહત્ત્વનું એક્ઝામ્પલ આ સિવાય કેમિકલ કાર્સિનોજન્સ સે ફોર એક્ઝામ્પલ ટોબેકો સ્મોક તો લંગ કેન્સર કરી શકે છે રાઇટ ટોબેકો સ્મોક સિવાય સ્મોકની અંદર રાઈટ જે સિગરેટ સ્મોકિંગ હોય ને એની અંદર ઘણા બધા કેમિકલ્સ હોય કે જે કેન્સર કરી શકે લંગ કેન્સર કરી શકે રાઈટ કોલ ટાર રાઈટ તમને ખ્યાલ એ તો મૂવી જોવા જઈએ આપણે રાઈટ હવે તો કોરોનાને કારણે બંધ છે બધું એટલે તમે કોઈ જોવા જતા નહીં હશો રાઈટ અને આમે ઇલેવન ટ્વેલ્વ છે તો આપણે જોવું હિતાવહ એ નથી તો એક રીતે તો સારું છે પણ કદાચ ક્યાંક પહેલાં ગયા હો તો તમને યાદ હોય તો મૂવી સ્ટાર્ટ થાય એની પહેલાં આપણને જે છે શું સૂચના આપે કે ભાઈ સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ પછી પેલું બતાવે કે જે સિગરેટ કે અંદર રીતના ટાર હોય પછી પેલું એક નાનું કપડું હોય ક્યાંક કંઈક એક આર્ટિફિશિયલ પેલું ક્લોથ જેવું હોય એમાં નીચો વિને આપણને પેલું બ્લેક કલરનું સબસ્ટન્સ બતાવે કોલ ટાર બરાબર ને હા તો એ જે છે એ કાર્સિનોજન છે રાઈટ આવું બધું થોડુંક તમને સાથે સાથે કહેતો ને તો તમને યાદ રહેવાનું જે છે એ શક્યતા વધી જશે ચાલો બીજા આમ તો કેમિકલ્સ આપણે ઘણા બધા જોવાના છે કે જે એઝ એ કારસીનોજન તરીકે બિહેવ કરે છે અને બધા જ આપણે નેક્સ્ટ નેક્સ્ટલાઇડની અંદર કવર કરશું રાઇટ કેમિકલ કાર્સિનોજન આપણે નેક્સ્ટ લાઈડમાં કવર કરશું આ સિવાયના બાયોલોજીકલ તો બાયોલોજીકલ જે પણ કંઈ જે છે એની અંદર એક્ઝામ્પલ ખાસ કરીને આવશે વાયરસ રાઈટ અને આવા વાયરસને આપણે શું કહેશું ઓનકોજેનિક વાયરસ કે જે મારા ખ્યાલથી આની પહેલાંની કાં તો બે વર્ષ પહેલાંની જે પણ કંઈ જે નીટની એક્ઝામ હતી એમાં પૂછાય ગયેલું ક્વેશ્ચન છે રાઈટ તો વાયરલ ઓન્કોજીન્સ જે છે એ ક્યાંકને ક્યાંક જે છે એ રિસ્પોન્સિબલ છે એક્ઝામ્પલ આપણે બે તો બહુ ક્લાસિકલ એક્ઝામ્પલ જોયા કયા કયા જોયા તો કે ભાઈ પેપિલોમા વાયરસ રાઈટ હ્યુમન પેપિલોમા વાયરસ શેના માટે રિસ્પોન્સિબલ છે ઇઝ રિસ્પોન્સિબલ ફોર સર્વાઈકલ કેન્સર ગર્ભાશયના કેન્સર માટે જવાબદાર છે આ સિવાય એચઆઈવી વાયરસ રાઈટ એચઆઈવી વાયરસને કારણે કયું કેન્સર થાય યસ ઇટ ઇઝ કોલ્ડ એઝ એ કેપોસિસાર્કોમાં રાઈટ એવું આપણે નામ જે છે યાદ રાખ્યું હતું જો કદાચ નામ ન યાદ હોય તો ફરી પાછું એકવાર જોઈ લેજો પણ યાદ તો રાખવાનું છે જ આ સિવાય બાય બાર વાયરસ જે છે એના કારણે પણ જે છે એ ઇન્ફેક્શનના કારણે એ કેન્સર થવાની શક્યતાઓ ઘણી તો ઘણા બધા વાયરલ જે કહી શકાય ઓન્કોજીન્સ જે છે કે જે રિપોર્ટેડ છે એઝ એન દે આર નોન એઝ એ કાર્સિનોજન ઓન્કોજન્સ બરાબર ને તો ખાસ યાદ રાખશું આ સિવાયનું અમુક જીઓગ્રાફી રિલેટેડ પણ સ્પેસિફિક કેન્સર હોઈ શકે રાઇટ ફિઝિકલ કેન્સરની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ કાશ્મીરની અંદર કાંગરી કેન્સર જે છે એ જોવા મળે છે રાઈટ કાંગરી એટલે કે એક પ્રકારની જે છે તમે જોઈ શકો છો અહીંયા કે એક પ્રકારની જે છે એ ગરમી માટે યુઝ થતી એક જાતની જે છે એ એક રાઈટ અહીંયા તમે જોઈ શકો છો હિયર ઇટ ઇઝ વન રાઈટ તો એ લોકો જે છે ઠંડીની સિઝનમાં જે છે આની અંદર જે છે કોલસા કે જે પણ કાંઈ ગરમ જે પણ કાંઈ પદાર્થો એ રાખી દે છે અને પછી જે છે એ પોતાની નજીક રાખે છે બોડી નજીક રાખે છે જેથી કરીને એ જે છે તમારું હીટ જે છે એ બોડીની અંદર જળવાયેલી રહે પણ ઇટ ઇઝ નોટેડ દેટ કે આ હીટને કારણે રાઈટ દેર ઇઝ અ પોસિબિલિટી કે ત્યાં જે છે એ કેન્સર પડી શકે રાઈટ તો કાંગરીને કારણે જે કેન્સર થાય છે રાઈટ એને આપણે શું કહીએ છીએ કાંગરી કેન્સર તરીકે ઓળખવામાં આવીએ છીએ રાઈટ વિચ ઇઝ અ ટાઈપ ઓફ અ ફિઝિકલ ટાઈપ ઓફ અ કાર્સિનોજન રાઇટ તો આપણને એકવાર જે છે એ પૂછાઈ ગયેલું છે રાઈટ આગળ વધીએ છીએ કેમિકલ કાર્સિનોજનના એક્ઝામ્પલ જે છે એ લઈએ તો તમે જોઈ શકો છો આમાંથી મોટા ભાગના જે છે સે ફોર એક્ઝામ્પલ સૂટ એન નાઇટ્રોસો ડાયમિથાઇલિન રાઇટ એવી જ કોલ ટાર રાઇટ આ બધા જ જે છે એકને ક્યાંક ને ક્યાંક જે છે તમારા એ લંગ માટે કેન્સર જે છે એના માટે રિસ્પોન્સિબલ સ્કીન અને લંગ મોટા ભાગના જે છે તમને તો કદાચ તમને લંગ્સ માટે કે સ્કીન માટે પૂછો તો બધા કોમન જ છે જો આ બધા જેટલા આપેલા છે મોટા ભાગના એ સિવાયના જે છે ને એ આપણે અલગથી યાદ રાખશું રાઇટ સે ફોર એક્ઝામ્પલ એફલાટોક્સિન રાઇટ એફલાટોક્સિન જે છે ને એ ઇટ ઇઝ અ મેટાબોલિક પ્રોડક્ટ ઓફ ફંગસ દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિપેટિક કેન્સર રાઇટ લીવરના કેન્સર માટે રિસ્પોન્સિબલ છે એવી જ રીતે વિનાઇલ ક્લોરાઇડ જે છે એ પણ લીવરના કેન્સર માટે રાઇટ તો લીવરના કેન્સર માટે આપણે બે કાર્સિનોજન યાદ રાખશું એફલાટોક્સિન વિનાઇલ ક્લોરાઇડ એવી જ રીતે કેડમિયમ ઓક્સાઇડ જે છે એ પ્રોસ્ટેડ ગ્લેન્ડના જે પણ કંઈ કેન્સર જે છે એના માટે રિસ્પોન્સ રાઇટ ઘણા જગ્યાએ જે છે પાણી જે છે ને દૂષિત હોય એકદમ બોરનું ઊંડું પાણી હોય એની અંદરથી જે છે એ પાણી જે છે એ પીવા માટે યુઝ કરવામાં આવતું હોય તો એ કેસની અંદર એની અંદર લીડ લેડ આર્સેનિક કેડમિયમ આવા બધા જે છે એ અશુદ્ધિઓ હોવાના ચાન્સીસ વધારે છે અને જો કદાચ આવી જે પણ ઇમ્પ્યુરિટીઝ જે છે એ કદાચ પ્રેઝન્ટ હોય હેવી મેટલ્સ જો એની અંદર પ્રેઝન્ટ હોય તો એ કેસની અંદર કેન્સર થવાના ચાન્સીસ વધારે છે આ સિવાય તો કે ભાઈ ડાય ઇથાઇલ સ્ટીલ બેસ્ટરોલ અહીંયા સ્પેલિંગ ખોટો લેખો છે એસ ટીઆઈએલ રાઇટ એવી રીતે આવવું જોઈએ સ્ટીલ બેસ્ટેરોલ રાઇટ તો ધીઝ એન એકચ્યુઅલી ઇસ્ટ્રોજન સિન્થેટિક ઇસ્ટ્રોજન એનાલોગ છે રાઇટ અને આ જે છે ક્યાંક ને ક્યાંક પહેલાં ઓરલ કોન્ટ્રાસેપ્ટિવની અંદર યુઝ હતું અને એ જે છે એ ડાયથલ સ્ટીલ બોસ્ટર લેવાથી ઇટ ઇઝ વેલ નોન કમ્પાઉન્ડ નાવ ઇટ ઇઝ વેલ નોન કમ્પાઉન્ડ કે દેટ ઇટ લીડ્સ ટુ વજાઇનલ કેન્સર બરાબર આ સિવાય બેન્ઝિન રાઈટ બેન્ઝિનના તો મેં પણ એક કે બે કેસ જોયેલા છે જે કન્ટિન્યુઅસલી બેન્ઝિનના કોન્ટેક્ટમાં આવતા હોય જેને બોન મેરો કેન્સર થયો હોય બ્લડ કેન્સર હોય એવા તો બે કેસ તો મેં જોયેલા છે બેન્ઝિન ઇઝ હાઇલી કાર્સિનોજન વોલેટાઇલ હોય છે પાછું રાઈટ તો જે લોકો હોલસેલ કે રિટેલ બિઝનેસ કરતા હોય ને આવા સોલ્વન્ટનું એવા લોકોને કેન્સર થવાના ચાન્સીસ ઘણા બધા છે રાઈટ અને પ્રોપરલી વેન્ટિલેશન ના રાખવું એ રૂમની અંદર તો એની ફ્યુમ્સ જે છે એ કન્ટિન્યુઅસલી છે એ કન્ઝ્યુમ કરશે કન્ઝ્યુમ થશે તો એ કેસની અંદર મેરો કેન્સર થવાના ચાન્સીસ એકદમ હાઈ છે રાઈટ તો બેન્ઝિન ફરી પાછું એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો છો આ સિવાયના જેટલા પણ જે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે એ તમે જોઈ શકો છો કે ભાગના લંગ્સના કેન્સર માટે રિસ્પોન્સિબલ છે રાઈટ અમુક જે છે એ સ્કીન માટે છે પણ મોટાભાગના લંગ્સ માટે છે રાઈટ તો બહુ કોમનલી તમને યાદ રહી જશે રાઈટ આમ તો હવે ફરી પાછા પૂછાય આવા ક્વેશ્ચન એના ચાન્સીસ ઓછા છે પણ એમ છતાં બી જનરલ નોલેજ માટે આપણને તો ખ્યાલ હોવા જ જોઈએ કે કાર્સિનોજન કેમિકલ કાર્સિનોજન કયા કયા છે રાઈટ તો ફરી પાછા રિપીટ કરીએ છીએ રાઇટ તો એફ્લાટોક્સિન અને વિનાઇલ ક્લોરાઇડ બે લિવરના કેન્સર માટે રિસ્પોન્સિબલ એવી જ રીતે કેડમિયમ ઓક્સાઇડ પ્રોસ્ટેટ માટે વજાઇનલ કેન્સર માટે ડાયથાઇલ સ્ટીલ બોસ્ટોલ યાદ રહી જાયું છે કારણ કે ઇસ્ટ્રોજન સિન્થેટિક ઇસ્ટ્રોજન કમ્પાઉન્ડ છે એટલા માટે અને બેન્ઝીને ખાસ યાદ રાખજો બ્લડ અને બોનમેરો કેન્સર માટે રાઇટ સો ધીસ આર ઓલ ઇઝ એક્ઝામ્પલ ઓફ કાર્સિનોજન નાવ વી વિલ મૂવ ટુ મેથડ ઓફ ડાયગ્નોસિસ તો કોઈ પણ જગ્યાએ હંમેશા ડિટેક્શન જે છે ને એ ખૂબ જ અગત્યનું હોય રાઈટ કોઈ પણ ડિઝીઝના ટ્રીટમેન્ટ માટે તો અર્લી ડિટેક્શન કોઈપણ ડિઝીઝ માટે ખૂબ જ અગત્યનું અને એને ખાસ કરીને કેન્સર માટે તો બહુ જ અગત્યનું રાઈટ તો અર્લી ડિટેક્શન ઓફ કેન્સર રાઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફિનોમિના રાઇટ ઇઝ અ એસેન્શિયલ રાઇટ એન્ડ દેટ ઇટ અલાઉઝ ધ ડીઝીઝ ટુ બી ટ્રીટેડ સક્સેસફુલી રાઈટ ખાસ કરીને કેન્સર માટે તો આપણે જનરલી આપણે જે નોર્મલ લેમેન હોય ને એ પણ પૂછતો હોય કે ભાઈ કેન્સર ડિટેક્ટ થયું તો એ શું કે કયા સ્ટેજમાં છે સ્ટેજ વનમાં સ્ટેજ ટુમાં તો કે હા તો વાંધો નહીં પછી એમ કે સ્ટેજ થ્રી સ્ટેજ ફોર છેલ્લા સ્ટેજમાં છે ઓહો હો તો તકલીફ થઈ જશે રાઈટ આવું ક્વેશ્ચન જે છે ન જાણતા હોય એ પણ જે છે એ લોકો જે છે જનરલી આવું પૂછતા હોય તો તમારી મારી જે જાણતા હોય એ લોકોનો તો ખ્યાલ હોવો જ જોઈએ કે સ્ટેજ વન અને ટુમાં ટ્રીટમેન્ટ મોટા ભાગે શક્ય છે હંડ્રેડ પર્સન્ટ જે છે ટ્રીટમેન્ટ શક્ય છે સ્ટેજ થ્રીની અંદર પછી ચાન્સીસ ઘટતા જાય છે રાઈટ કારણ કે મેટાસ્ટેસિસ જે છે એ સ્ટાર્ટ થઈ જાય છે અને સ્ટેજ થ્રી પછી રાઈટ સ્ટેજ થ્રી સ્ટેજ ફોરની અંદર સારવાર લગભગ અશક્ય જેવી છે એવું તમે કહી શકો છો રાઈટ સો દેટ્સ વાય સે દેટ અર્લી ડિટેક્શન ઓફ કેન્સર રાઇટ ઇઝ વેરી એસેન્શિયલ બિકોઝ ઇટ ઇઝ અ મોસ્ટ ડ્રેડેડ ડિઝીઝ ઓફ ધી મેન કાઇન્ડ બરાબર ને ચાલો ક્લિનિકલ એક્ઝામિનેશન સૌથી સિમ્પલ પ્રોસેસ છે રાઈટ ડાક્ટરી તપાસ જેને આપણે કહીએ રાઈટ દેટ ઇઝ અ મોસ્ટ ઇનિશિયલ સ્ટેપ દેટ દેટ કુડ બી લીડિંગ ટુ ધી ડાયગ્નોસિસ રાઇટ તો એ કેસી અંદર ડૉક્ટર જે છે એ ચેક કરશે રાઇટ ઓન્કોલોજીસ્ટ જે છે એ જોઈને જે છે નક્કી કરશે કે ભાઈ હા આમાં કંઈક ડાઉટફુલ તો છે જ અને પછી એક વખત બીજી કોઈ સ્પેસિફિક જે પણ કંઈ પ્રોસેસ હશે ને રહી ફોર એક્ઝામ્પલ બાયોપ્સી કે પછી સીટી સ્કેન એવું જે છે એ રેકમેન્ડ કરશે પણ ઇનિશિયલ ક્લિનિકલ એક્ઝામિનેશન જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ ઓન્કોલોજીસ્ટ જે છે એ જોઈને નક્કી કરી શકે છે આ સિવાય ખરા અર્થમાં જો જોઈએ તો ઓન્કોલોજીસ્ટ તો ખરો જ પણ આપણે પોતે જેને કદાચ એઝ એ પેશન્ટની વાત કરું રાઈટ આપણે પોતે એટલે કે આપણે કે બીજાને કોઈને ચેક કરીને ડાયગ્નોસિસ કરી નથી આપવાનું પણ જે વ્યક્તિને કેન્સર થયું હોય એ પોતે સૌથી બેસ્ટ પર્સન છે ડાયગ્નોસિસ કરવા માટે રાઈટ સે ફોર એક્ઝામ્પલ બ્રેસ્ટ કેન્સરની અંદર જો એબ્નોર્મલ માસ ફિમેલને પોતાને જો કદાચ એવું રિયલાઇઝ થાય કે એબ્નોર્મલ માસ જે છે એ બ્રેસ્ટની અંદર ફીલ થાય છે તો ઇમિજિએટલી ડૉક્ટર પાસે જે છે એ જવું જોઈએ અને ડૉક્ટરની જે છે એ સારવાર જે છે ડાયગ્નોસીસ જે છે એ આપણે સ્ટાર્ટ કરાવવું જોઈએ રાઈટ ખાલી બ્રેસ્ટ કેન્સર નહીં ઓરલ કેન્સરની અંદર પણ જો વારંવાર ચાંદી પડતી હોય આપણને રાઈટ ઓ વારંવાર જે છે એ માઉથ અલ્સર જો થતું હોય અને માઉથ અલ્સર જો સિમ્પલ મેડિસિન લેવાથી ટ્રીટ ન થતું હોય તો એવા કેસની અંદર આપણને પોતાને જ રિયલાઈઝ થવું જોઈએ કે ના કંઈક તો એબનોર્મલ છે કંઈક તો પ્રોબ્લેમ લાગે છે તો એ કેસની અંદર આપણે ક્લિનિકલ એક્ઝામિનેશનમાં તો સેલ્ફ અસેસમેન્ટ ઇન ધીસ કેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ સિવાય ડેફિનેટલી આવા કેસની અંદર આપણે પોતે ગભરાઈ નથી જવાનું રાઈટ આપણને કેન્સર થયું જ છે એવું માની નથી લેવાનું રાઈટ એ ડિસિઝન આપણે ઓન્કોલોજીસ્ટ ઉપર છોડવાનું છે ડૉક્ટર ઉપર છોડવાનું છે રાઇટ તો ક્લિનિકલ એક્ઝામિનેશન જે છે એ કયા ટાઈપનું જે છે અને કઈ જગ્યા લોકેટેડ છે એની ઉપરથી જે છે તમે ક્લિનિકલ એક્ઝામિનેશન જે છે એ નક્કી કરી શકો છો સે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે ભાઈ ઓરલ કેન્સર હોય તો એ બહારથી જે છે એ નક્કી કરી શકાય છે રાઈટ બહારથી જોઈને આપણને થોડો ઘણો ખ્યાલ આવી શકે છે ફિઝિકલ એક્ઝામિનેશન બ્રેસ્ટ કેન્સરમાં તો કે હા બહારથી ખ્યાલ આવી શકે પણ હવે સ્ટમકમાં કે પછી ઈસોફેગસની અંદર જો માનો કે કેન્સર હોય રાઈટ અનનળીનું કેન્સર હોય તો કંઈ આપણને બહારથી ખબર પડે નથી આપણને તો શું ડૉક્ટરને એ બહારથી ખબર ના પડે તો એ કેસની અંદર શું કરશે એન્ડોસ્કોપી કરશે રાઇટ એન્ડો એટલે કે ઇનસાઇડ સ્કોપી મતલબ કે સ્કોપ મતલબ કે વ્યૂ તો ટુ વ્યૂ ઇન સાઇડ સ્પેસિફિક ટાઈપનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે નાનું કેમેરા જેવું હોય જેને એ કેથેટર સાથે જોઈન કરી અને બોડીની અંદર દાખલ કરવામાં આવે છે રાઈટ લંગ્સની અંદર દાખલ કરી શકાય ઇસોફેગસની અંદર દાખલ કરી શકાય સ્ટમક ઇન્ટેસ્ટેન્ટ સુધી લઈ શકાય દેટ ઇઝ કોલ્ડ એઝ એન્ડોસ્કોપી રાઇટ સો એન્ડોસ્કોપી કેન બી કન્સિડરડ ઇફ નીડેડ રાઇટ સો ધિસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ ઘણીવાર આવી એન્ડોસ્કોપીની સાથે એક સરસ મજાનું એક નાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ લગાવી દેવામાં આવે જે ત્યાંથી ટિશ્યુનો સેમ્પલ કલેક્ટ કરી શકે રાઇટ એક નાનું નાઇફ જેવું હોય કે જે એ ત્યાંનો ભાગ જે છે થોડોક જે પણ કહે છે ફોર એક્ઝામ્પલ પ્રાઇમરી એવું લાગે છે કે ટ્યુમર છે તો એન્ડોસ્કોપીથી પહેલાં જે છે એ નક્કી કરશે કે હા ટ્યુમર છે કે નહીં ત્યાં ગાંઠ જેવું દેખાય છે કે નહીં પછી એ ગાંઠ ઘણીવાર જે છે એ કદાચ નોર્મલ પણ હોઈ શકે પણ એક એસની અંદર જો ખરેખર કેન્સર હશે તો ત્યાં શું કરશે એ એસી અંદર એ જાણવા માટે ત્યાં એક નાઈફ જેવું એક સાથે એક સાધન હોય એ નાનો એવો પાર્ટ ત્યાંથી કટ કરશે કટ કરીને જે છે એવા પાર્ટને આપણે બહાર લઈ શકીએ અને બહાર લીધા પછી આપણે એનું બાયોપ્સી જે છે એ કરી શકીએ છીએ રાઇટ બાયોપ્સી એટલે આપણે શું કરીએ છીએ એ જે પણ કંઈ ટિશ્યુ આવી એને આપણે એચ એન્ડ ઇ એચ એન્ડ ઈ એટલે કે હિમેટોઝાઇલિન અને જે કંઈ કહે કે ઇઓસિન રાઈટ આવી બે જે તમારી કેમિકલ્સ હોય એને ભેગા કરીને આપણે સ્ટેઇન બનાવીએ દેટ ઇઝ કોલ્ડ એઝ એચ એન્ડ ઈ રાઈટ તો હિમેટોઝાઇલિન અને ઇઓસિન રાઈટ આ બંને સ્ટીન જે છે એ ભેગી કરી આપણે સાઇટોપ્લાઝમ અને ન્યુક્લિયસને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ અને આવો સેલ નોર્મલ છે કે કેન્સર જે છે એ નક્કી કરી શકીએ રાઈટ તો તમને જો ખ્યાલ હોય તો આપણે ઇનિશિયલી જ આવી એક ડેફિનેશન જોઈતી હિસ્ટોલોજી લોજી મતલબ કે સ્ટડી અને હિસ્ટો મતલબ કે રિલેટેડ ટુ ટિશ્યુ પણ અહીંયા તો આપણે શું જોવા માગીએ છીએ એબનોર્માલિટી ઇન ધી ટિશ્યુ એટલે આપણે શું કહેશું એને હિસ્ટોપેથોલોજી આ હિસ્ટોપેથોલોજી જે છે ને એ સૌથી અગત્યની છે અને કોઈ પણ પ્રકારનું કેન્સર હોય એનું છેવટે આપણને સચોટ જે પણ કાંઈ ડાયગ્નોસિસ જે છે ને એ તો હિસ્ટોપેથોલોજીથી જ મળે રાઈટ એ સિવાય આપણને બીજી બધી ટેકનિક જે છે ને એ ક્યાંક ને ક્યાંક આપણને પર્સન્ટેજ પ્રોબેબિલિટી આપે કે હા કેન્સર થવાની શક્યતા છે કેન્સર થવાની પ્રોબેબિલિટી કેન્સર હોય એવી પ્રોબેબિલિટી છે એવું આપણને કહેશે પણ સચોટ રીતે કેન્સર છે જ કે નહીં એવું આપણને કોઈ પૂછે કે ભાઈ કઈ મેથડથી ડિટેક કરી શકાય તો આન્સર શું આવશે આપણો हिस्टोपैथोलॉजी अथवा तो बायोप्सी राइट तो एक बार पूछाई गए क्वेश्चन है विचन ऑफ दी फॉलोइंग इज दी मोस्ट करेक्ट और मोस्ट एक्यूरेट मेथड फॉर दी डायग्नोसिस ऑफ कैंसर तो आंसर शू आ બાયોપ્સી અથવા તો હિસ્ટોપેથોલોજી બરાબર તો પીસ ઓફ સસ્પેક્ટેડ ટિશ્યુ ઇઝ કટ ઇન થીન સેક્શન રાઈટ અને એટલે કે જે તમારી જે પણ કાંઈ પેશી હોય એ જે પણ કાંઈ સેમ્પલ જે છે કલેક્ટ કર્યું પછી નાના નાના સેક્શન કરનાવો રાઇટ કદાચ તમે જો પ્રેક્ટિકલ કહી રહ્યા હોય બાયોલોજીના રાઈટ બટેકારનો કે પછી ડુંગળીનો રાઈટ કોષો જે છે એ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા માટે અથવા તો મનુષ્યના ગાલના કોષો રાઈટ તો ચીક સેલ્સ એ જે છે તમે જોયું હશે કદાચ તો એની અંદર આપણે શું કરીએ છીએ એકદમ થીન સેક્શન લઈએ છીએ અહીંયા પણ સસ્પેક્ટેડ ટિશ્યુને એકદમ શું કરવાનું થીન સેક્શન જેટલું થીન હશે એટલા એના સેલ્સ જે છે તમે પ્રોપરલી જોઈ શકશો રાઇટ એકવાર થીન સેક્શન થઈ જાય પછી જે છે આપણે એને માઇક્રોસ્કોપની નીચે એક્ઝામિન કરવાના છે રાઈટ આવું એક્ઝામિનેશન જે છે એ પેથોલોજીસ્ટ જ કરી શકે કારણ કે એને જ ખબર હોય કે નોર્મલ સેલનું જે પણ કાંઈ સ્ટ્રક્ચર કે પછી એના જે પણ કાંઈ ફિઝિયોલોજીકલ પ્રોસેસ કેવી હોય રાઈટ અને એ કેસની અંદર જે કંઈ ચેન્જીસ હશે નાના મોટા એ જે છે એ રેકોર્ડ કરી અને પછી એક રિપોર્ટ જે છે એ જનરેટ કરી શકશે રાઈટ સે ફોર એક્ઝામ્પલ પેપ્સમિયર ટેસ્ટ રાઈટ મેં તમને કીધું એમ કે ભાઈ પેપિલોમાં વાયરસને કારણે જે કેન્સર થાય તો કે યુટર એન કેન્સર એના ડાયગ્નોસિસ માટે જે પણ કાંઈ હિસ્ટોપેથોલોજીકલ ટેસ્ટ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે પેપ્સમિયર ટેસ્ટ સો ધીઝ અ મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્ટ ક્વેશ્ચન રાઈટ આ સેક્શનમાંથી અને એ કેસની અંદર એ સેનું એક્ઝામ્પલ છે બાયોપ્સીનું એક્ઝામ્પલ છે બરાબર ને બાયોપ્સીની અંદર જે છે ઘણીવાર કદાચ એવું પોસિબલ બને કે કદાચ ક્યારેક જે છે એ આપણે સેમ્પલ કલેક્ટ ના કરી શકીએ ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે સ્ટમકમાં કે પછી ટ્રેકિયામાં કે પછી ઇસોફેગસમાંથી તો સેમ્પલ કલેક્શન કરવાનું ઇઝી બને કાં તો સ્કીનનો કોઈ પાર્ટ હોય રાઈટ તો એ ત્યાંથી જે છે સેમ્પલ કરવાનું ઇઝી પણ માનો કે અંદર લિવરનો કોઈ પણ પાર્ટ લેવું સેમ્પલ લેવું હોય તો લિવરની અંદર એન્ડોસ્કોપી કેવી રીતે કરવી તો ત્યાં એન્ડોસ્કોપી પોસિબલ બનતી નથી એના માટે સ્પેશિયલ ટાઈપની એક નીડલ આવે રાઇટ તેને કહેવાય ફાઇન નીડલ એસ્પાયરેશન ટેકનિક રાઈટ એની મદદથી જે છે સેલ કલેક્ટ કરવામાં આવે અને પછી જે છે એ તમારી એક પ્રોસિજર ફોલો કરવામાં આવે દેટ ઇઝ કોલ્ડ એઝ એ ફાઇન નીડલ એસ્પાઈરેશન સાયટોલોજી રાઇટ તો એ કેસની અંદર એવી પદ્ધતિઓ પણ જે છે એ યુઝ કરી શકાય છે આ સિવાય રેડિયેશનની ટેકનિક જે છે એ પણ ખૂબ જ મહત્વની છે રાઇટ કારણ કે રેડિયેશનને કારણે એક ઇમેજ મળે છે આપણને અને ઇમેજના કારણે જો કદાચ કોઈ ઓર્ગનના સાઇઝ શેપમાં એના મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિકની અંદર કંઈ પણ ચેન્જ થયો હોય અથવા તો માસ જે છે ત્યાં અનકંટ્રોલ્ડ માસ જોવા મળે તો એ આપણને ક્યાંકને ક્યાંક ડિટેક્શનમાં હેલ્પ કરે છે રાઈટ તો એવું કહી શકો છો કે ધીઝ અ નોન ઇન્વેઝિવ રાઇટ હિસ્ટોપેથોલોજી છે ને એ ને ક્યાંક આપણે જે છે બોડીની અંદરનો પાર્ટ જે છે એ તમારો કલેક્ટ કરવો પડે છે ઘણી બધી વાર જે છે પેશન્ટ બીતો હોય રાઈટ પણ એની અંદર સૌથી એક્યુરેટ ટેકનિક તો એ જ છે પણ એ પહેલાં રાઈટ માનો કે હિસ્ટોપેથોલોજી કે પછી બાયોપ્સી શક્ય ના હોય તો એવા ઓર્ગનની અંદર રેડિયેશન ટેકનિકથી પણ ડાયગ્નોસિસ કરી શકાય રાઈટ સિમ્પલ વસ્તુ જે છે એ છે એક્સરે રાઇટ તો રેડિયોગ્રાફી એટલે કે યુઝ ઓફ એક્સરે ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરની અંદર રેડિયોગ્રાફી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ અને એ કેસની અંદર આપણે જોશું હમણાં સ્લાઇડમાં જ આગળ આવશે એક્સરે ઓફ બ્રેસ્ટ ઇઝ કોલ્ડ એઝ એ મેમોગ્રાફી રાઈટ ફરી પાછો વર્ડ બોલું છું મેમોગ્રાફી મેમો રિફર્સ ટુ મેમરી ગ્લેન્ડ્સ ગ્રાફી એટલે કે ઓબ્ઝર્વ કરવું રાઈટ એનું એક ઇમેજ ક્રિએટ કરવી રાઇટ તો એક્સરેની મદદથી જે પણ કંઈ બ્રેસ્ટની ઇમેજ જે છે એ ક્રિએટ કરવામાં આવે છે રાઈટ કેન્સરના ડિટેક્શન માટે એને કહેવામાં આવે છે મેમોગ્રાફી ખૂબ જ સરળ ટેકનિક છે પણ એમ છતાં પણ બ્રેસ્ટ કેન્સરના ડિટેક્શન માટે ખૂબ જ અગત્યની છે અને મેમોગ્રાફી પણ ક્યાંક ને ક્યાંક પૂછાય ગયેલું છે રાઇટ સેકન્ડ ઇઝ સીટી સ્કેન સીટી સ્કેનનું નામ ફૂલ ફોર્મ જે છે એ તમને આવડવું જોઈએ દેટ ઇઝ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી રાઇટ આપણે જોઈએ હમણાં ડિટેલ્સ ત્યાં પણ જે છે એ તમારા રેડિયેશનની મદદથી થ્રી ઇમેજ જે છે એ તમે ક્રિએટ કરી શકો છો અને લાસ્ટ વન ઇઝ ધી એમઆરઆઈ રાઇટ એમઆરઆઈ રાઈટ એટલે કે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ આ બધાના તમારે ફોર્મ જે છે એ ખાસ યાદ રાખવાના છે રાઈટ સીટી સ્કેનનો આપણે શું જોયો મતલબ તો કે ભાઈ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી રાઇટ કોમ્પ્યુટેડ એટલે કે કોમ્પ્યુટર જે છે ને એ ક્યાંકને ક્યાંક આપણે જે છે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ બહુ પરફેક્ટલી જે રાઇટ રેડિએશનની મદદથી એક ઇમેજ જે છે એ આપણે કોમ્પ્યુટ કરીએ છીએ અને ટોમોગ્રાફી એટલે કે જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે સરફેસ સ્ટડી એની કરીએ છીએ રાઈટ સો ટોમોગ્રાફી અહીંયા જે છે એ મેગ્નેટનો યુઝ કરી અને જે છે આપણે ઇમેજિંગ જે છે એ ક્રિએટ કરીએ દેટ સો ઇ કોલ એઝ અ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ રાઈટ એમઆરઆઈ જો કદાચ તમે જોયું તો ઘણા બધા મૂવીઝમાં સિરિયલમાં બતાવતા હોય પેલું આખે આખો માણસ જે છે એ અંદર જતો રહે અને પછી જે છે મેગ્નેટથી જે છે એના જે પણ કંઈ બ્રેઇનના અને હાર્ટના આખે બોડીના જ્યાં પણ તમારે રિપોર્ટ જોતા હોય એ બધા જ જે છે રિપોર્ટ જનરેટ થાય આમ તો સીટી સ્કેનમાં પણ એક્ઝેક્ટલી એવી જ ચેમ્બર હોય પણ એમઆરઆઈ ની અંદર જે છે ને સાઉન્ડ બહુ એકદમ જે કહી શકાય ને એ એકદમ ભયંકર ટાઈપનો હોય રાઈટ કારણ કે મેગ્નેટ જે છે ને એ મૂકેલા હોય અને મેગ્નેટની મદદથી જે છે એ એક ઇમેજિંગ જે છે ક્રિએટ કરવામાં આવે છે રાઇટ તો આને રિલેટેડ ડિટેલ્સ જે છે બુકમાં આપેલી છે ફરી પાછી જોઈ લઈએ આપણે ધીઝ આર ડેફિનેટલી વેરી ઇમ્પોર્ટન્ટ ટેકનિક્સ ટુ ડિટેક્ટ ધી કેન્સર ઇન ધી ઇન્ટરનલ ઓર્ગન્સ મેં તમને કીધું એમ કે જ્યાં હિસ્ટોપો પેથોલોજી પોસિબલ જ નથી એવા સ્ટ્રક્ચરની અંદર સે ફોર એક્ઝામ્પલ બ્રેઇનની અંદર કોઈને ટ્યુમર થયું છે હવે કે બ્રેઇનમાં તો કંઈ હિસ્ટોપેથોલોજી આપણે લેવા માટે જવાના સેમ્પલ તો કલેક્ટ કરી શકવાનું નથી તો એ કેસમાં કેવી રીતે કરી શકતો કે ભાઈ એમઆરઆઈ ને સિટી સ્કેન જે છે ને સૌથી બેસ્ટ રાઇટ તો આવા ઇન્ટરનલ ઓર્ગન માટે આવી ટેકનિક જે છે તમે યુઝ કરી શકો છો રેડિયોગ્રાફીની અંદર મેં તમને કીધું એમ સૌથી બેસ્ટ બ્રેસ્ટ કેન્સર માટે અને એના માટે આપણે શું કીધું એક્સરે ઓફ બેસ્ટ ઇઝ કોલ્ડ એઝ એ મેમોગ્રાફી એવી જ રીતે સીટી સ્કેનની અંદર મેં તમને કીધું ખૂબ જ મહત્વનું કે ભાઈ એક્સરે જે છે એના મદદથી આપણે થ્રીડી ઇમેજ જે છે જે પણ કાંઈ ઇન્ટરનલ જે પણ કાંઈ ઓબ્જેક્ટ જે છે રાઈટ એનું જે છે એ આપણે ક્રિએટ કરીએ છીએ રાઈટ એવી જ રીતે એમઆરઆઈ જે છે એની અંદર જે પણ કે સ્ટ્રોંગ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે રાઈટ એ આપણે ક્રિએટ કરીએ રાઇટ નોન આયોનાઇઝિંગ રેડિયેશન સો ઇટ યુઝિસ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ્સ એન્ડ નોન આયોનાઇઝિંગ રેડિએશન ટુ એક્યુરેટલી ડિટેક્ટ ધી પેથોલોજીકલ ઓર વોટ ઇવ ઇઝ અ ફિઝિયોલોજીકલ ચેન્જીસ ઇન ધી લિવિંગ ટિશ્યુ રાઇટ ટિશ્યુ નોર્મલી બિહેવ કરે છે કે પછી એબનોર્મલ એની અંદર કંઈ પણ વસ્તુ જોવા મળે છે એ તમે એમ આરઆઈની મદદથી જે છે એ જોઈ શકો છો આવી કદાચ સીટી સ્કેન અને એમ આરઆઈમાં ઘણી એવું થાય કે કદાચ પ્રોપર ઇમેજ ના મળતી હોય અથવા તો કદાચ સસેપ્ટેબલ લાગતું હોય ડૉક્ટરને કે ભાઈ કાંઈક ટ્યુમર જેવું દેખાય છે પણ હજી એક્ઝેક્ટલી ખ્યાલ આવતો નથી તો એ કેસની અંદર એની અંદર રેડિયોએક્ટિવ જે પણ કંઈ કેમિકલ્સ હોય ને એની પ્રેઝન્સમાં ફરી પાછું સ્કેનિંગ કરે એ લોકો રાઈટ તો સીટી સ્કેન અને એમઆરઆઈમાં જ્યારે પણ સસેપ્ટિબલ એ લોકોને એવું લાગે તો દે ઇનિશિયલી ગો ફોર યુ કે સ દેટ સિમ્પલ ઇમેજ ધેન દે એડમિનિસ્ટર રેડિયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ જે ડાયગ્નોસિસમાં યુઝ થાય આપણે જોશું હમણાં એક એક્ઝામ્પલ ટેકનેશિયમ નાઇન્ટી નાઇન રાઇટ તો એવા કમ્પાઉન્ડ્સ જે છે એ એડમિનિસ્ટર કર્યા પછી એ ફરી પાછી ઇમેજિંગ જે છે એ કરવામાં આવે રાઇટ સે ફોર એક્ઝામ્પલ તમે રાતનો ટાઈમ છે અને એકદમ સ્ટ્રીટ લાઇટ ખાલી ચાલુ છે અને તમે રોડ ઉપર કંઈ વસ્તુ ગોતો છો રાઈટ તો તમને જે છે ગો વસ્તુ મળવામાં જે છે ક્યાંક થોડીક તકલીફ થશે રાઇટ પણ તમને એવું લાગે સસેપ્ટેબલ છે કે ભાઈ હા આ વસ્તુ આટલા એરિયામાં જ છે પછી ત્યાં હેલોજન ચાલુ કરી દો અને પછી ગોતો તો કેટલો ફરક પડે હા રેડિયો એક્ટિવ સપ્શન્સ તમે એન્ટર કરો ને અંદર રાઈટ આવા રેડિયોએક્ટિવ સબસ્ટન્સ એટલે કે હાર્મલેસ હોય ને જે શોર્ટ લિવિંગ હોય એવા રેડિયોએક્ટિવ સબસ્ટન્સની વાત કરીએ પછી એવું ના થાય કે ડિટેક્શનમાં ડિટેક્શનમાં પછી હાઈ રેડિયોએક્ટિવ સબસ્ટન્સ આપો ને એના કારણે જ કેન્સર થાય એવું ના થાય રાઈટ પણ જનરલી ડાયગ્નોસ્ટિક રેડિયોએક્ટિવ એજન્ટ જે છે એ આની અંદર યુઝ થાય છે રાઈટ કે જે તમે કદાચ આગળ ફ્યુચરમાં જે છે એ લર્ન કરશો રાઇટ આ સિવાય લેબોરેટરી ટેસ્ટ પણ જે છે એ તમે યુઝ કરી શકો છો ડિટેક્શન માટે સે ફોર એક્ઝામ્પલ હા આના ફૂલ ફોર્મ જોઈ લઈએ આપણે અને એનું મિનિંગ પણ જોઈ લઈએ રેડિયોગ્રાફી એટલે યુઝ ઓફ એક્સરે રાઇટ રેડિયોગ્રાફીનો મતલબ શું થશે યુઝ ઓફ એક્સરે અને યુઝ ઓફ એક્સરે ટુ ગેટ ધી ઇમેજિંગ ઓફ ધી બ્રેસ્ટ એને આપણે શું કહેશું મેમોગ્રાફી ચલો સીટી સ્કેન તો ડેફિનેટલી ઇટ ઇઝ ફૂલ ફોર્મ ઇઝ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી બરાબર ને અને એ કહે અંદર થ્રીડી ઇમેજ જે છે આપણને ઇન્ટરનલ જે પણ કંઈ સ્ટ્રક્ચર્સ હોય એની મળી શકે આ સિવાય એમઆરઆઈ તો કે ભાઈ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ અને એ કેસની અંદર જનરલી જે પણ કંઈ મેગ્નેટિંગ જે પણ કંઈ તમારા હોય રાઇટ એટલે કે નોન આયોનેઝિક રેડિએશન હોય રાઈટ એના કારણે જે છે એકદમ સ્ટ્રોંગ ઇમેજ જે છે ઇન્ટરનલ ઓર્ગન્સની જે છે તમે રેકોર્ડ કરી શકો છો રાઈટ આ બધી અલગ અલગ ટેકનિક્સ જે છે એ તમે યુઝ કરી શકો છો આ સિવાય લેબોરેટરી ટેસ્ટ પણ જે છે યુઝ કરી શકો છો સે ફોર એક્ઝામ્પલ બ્લડ અને યુરિન ટેસ્ટિંગ રાઇટ સે ફોર એક્ઝામ્પલ જો એડ્રેનલ ગ્રંથિનું કેન્સર હોય રાઈટ એડ્રેનલ ગ્લેન્ડનું તો એ કેસમાં એડ્રેનલ હોર્મોન્સ જે છે એનું જે છે એ લેવલ બ્લડની અંદર વધારે જ જોવા મળશે તો એ બ્લડની અંદર ડિટેક્ટ થઈ શકે છે રાઈટ એવી જ રીતે કોઈ એવું સે ફોર એક્ઝામ્પલ અધર કોઈ સે ફોર એક્ઝામ્પલ બ્રેઇનનો એવો પાર્ટ છે કે જ્યાં જે છે તમારું કદાચ કોઈ એક ન્યુરો ટ્રાન્સમિટર વધારે થતું આવશે તો એના મેટાબોલાઇટ્સ યુરિનની અંદર વધારે જોવા મળશે તો બ્લડ અને યુરિનના ટેસ્ટિંગથી પણ ઘણીવાર જે છે એ તમને એ સપોર્ટિવ જે છે એવિડન્સ જે છે એ મળી રહી છે રાઈટ લ્યુકેમિયાની અંદર તો બહુ સિમ્પલ છે રાઈટ કે બ્લડ જે છે ટેસ્ટ જે છે એની ઉપરથી તમને ખ્યાલ કે ભાઈ ઇમેચ્યોર ડબલ્યુબીસી જો બ્લડની અંદર જોવા મળે અને તમે જો એ બ્લડ સ્મિયર બનાવ્યો હોય તો એની અંદર જો તમને એક તો કાઉન્ટ વધારે જોવા મળે અને બીજું બ્લડ સ્મિયરની અંદર ઇમેચ્યોર ડબલ્યુબીસી જોવા મળે તો એનો મતલબ બહુ ક્લિયર છે કે ક્યાંકને ક્યાંક જે છે એ લ્યુકેમિયાને રિલેટેડ છે આ સિવાય બે બોનમેરોને લગતા જે પણ કંઈ હોર્મોન્સ હોય અથવા તો જે પણ કંઈ કેમિકલ્સ જે છે એ બધા જ જે છે તમે ટેસ્ટ કરી શકો છો અને એના કારણે જે છે એ લ્યુકેમિયા જે છે એ તમને ખ્યાલ આવી શકે છે રાઈટ આ સિવાય સ્પેસિફિક એન્ટીબોડીઝ પણ આપણા બોડીની અંદર ડેવલપ થતા હોય રાઈટ તો જે કેન્સર સ્પેસિફિક એન્ટિજન કારણ કે નોર્મલ ટાઈપના સેલ નથી કેન્સરના સેલ જે છે એ કયા ટાઈપના છે નવા ટાઈપની જીનો ટાઈપ જેને એક્વાયર કરી છે રાઇટ તો સેલ સર્ફેસ ઉપર ક્યાંક ને ક્યાંક થોડાક પ્રોટીન તો અલગ હોય જ શકશે અને એવા કેસની અંદર એવા સેલ સ્પેસિફિક એન્ટિજનની સામે બોડી શું ડેવલપ કરે છે એન્ટીબોડીઝ એવા એન્ટીબોડીઝ જે છે એના પણ ડિટેક્શનથી તમને કેન્સરનો અંદાજો આવી શકે છે રાઈટ તો બહુ હાઈલી સ્પેસિફિક ટાઈપની ટેસ્ટ થઈ રાઈટ સે ફોર એક્ઝામ્પલ બ્રેસ્ટ કેન્સરની અંદર જે છે એ વિશિષ્ટ પ્રકારના એક એન્ટીબોડીઝ જે છે એ ડેવલપ થાય છે અને જેની મદદથી જે છે એ તમે ચેક કરી શકો છો રાઈટ તો એચઈઆરજી કરીને જે છે રાઈટ વધારે ડિટેલમાં તો આપણે નહીં જશું પણ દેન એચઈઆરજી કુડ બી રેકોર્ડેડ રાઇટ એન્ડ દેન યુ કસઅ સ્પેસિફિક ટાઈપ ઓફ બ્રેસ્ટ કેન્સર ઓલ્સો કેન બી યુ કસઅ કન્ફર્મ્ડ રાઇટ વિથ ધિસ ટાઈપ ઓફ એન્ડ ટેસ્ટ રાઇટ પણ એન્ટીબોડી ટેસ્ટ જનરલી બહુ હાયર ટાઈપના જે છે એડવાન્સ લેવલનું જ્યારે ટ્રીટમેન્ટ બરાબર ન પોસિબલ થતી હોય અને કોઈ કેન્સરની અંદર પણ સબ ટાઈપ જે છે નક્કી કરવા હોય ત્યારે આ પ્રકારની જે છે એ તમારી ટેસ્ટ જે છે એ જનરલી કરવામાં આવતી હોય છે રાઈટ આ સિવાય મેં તમને કીધું એમ કે અમુક ઓર્ગન્સમાંથી તમારે સ્પેસિફિકલી કદાચ જો તમે હિસ્ટોપેથોલોજી કરવા માગતા હો તો એ કેસની અંદર તમને ફાઇન નીડલ એસ્પાયરેશન સાયટોલોજી જે છે એ હેલ્પ થઈ શકે સાયટોલોજી મતલબ કે સ્ટડી ઓફ સેલ પણ અહીંયા સ્ટડી ઓફ સેલ કેવી રીતે તો કે ભાઈ પહેલાં જે છે એ કલેક્ટ કરવામાં આવે છે સેનાથી કલેક્ટ કરવામાં આવે છે સેનાથી એસ્પાયર કરવામાં આવે છે તો કે એક સ્પેશિયલ ટાઈપની નીડલથી ફાઇન નીડલ એસ્પાયરેશન સાયટોલોજી રાઇટ આ સિવાય રેડિયો એક્ટિવ આઇસોટોપ પણ જે છે એ તમે યુઝ કરી શકો છો ફોર એક્ઝામ્પલ ટેકનેશિયમ નાઇન્ટી નાઇન રાઈટ વિચ ઇઝ અ મોસ્ટ કોમન રેડિયો એસોટોપ યુઝ ફોર ધી ડાયગ્નોસિસ ઓફ કેન્સર આ સિવાયના પણ બીજા બધા જે છે ફોર એક્ઝામ્પલ આયોડીન વન થર્ટી વન પણ જે છે એ ડાયગ્નોસિસ માટે યુઝ થઈ શકે રાઇટ આયોડીન વન થર્ટી વન જે છે એ સેના ડિટેક્શન માટે યુઝ થઈ શકે છે સીધી વસ્તુ છે થાઇરોઇડ કેન્સરના ડિટેક્શન માટે યુઝ થઈ શકે છે રાઈટ આ સિવાય મોનોક્લોનલ એન્ટિબોડીઝ રાઇટ કે જે સ્પેસિફિક ટાઈપના રેડિયો આઇસોટોપ સાથે કપલ્ડ કરવામાં આવ્યા હશે રાઈટ તો એ જો કદાચ બોડીની અંદર એડમિશન કરવામાં આવશે તો આવા રેડિયોએક્ટિવ એજન્ટ સ્પેસિફિકલી કઈ જગ્યાએ બાઇન્ડ થશે તો કે જે જગ્યાએ આવા એન્ટિજન આવેલા હોય કેન્સર સ્પેસિફિક એન્ટિજન આવેલા હોય ત્યાં જ જઈને બાઇન્ડ થશે રાઇટ જો આ મોનોક્લોન એન્ટીબોડીઝ જે છે ને એની એફિનિટી જે છે એ ખાલી એક જ એન્ટિજન માટે રાઇટ ધીસ આર હેવિંગ ઓનલી વન એપિટોપ રાઇટ તો એક એસી અંદર એક સ્પેસિફિક એન્ટિજન સાથે જ બાઇન્ડ થઈ શકે છે રાઇટ દેટ ટાઈપ ઓફ એ યુ સેટ એન્ટીબોડીઝ રાઈટ વીચ આર ક્લોન્ડ રાઇટ ફ્રોમ એ સિંગલ યુનિજેનિક જે પણ કાંઈ કહી શકાય એ પ્રકારના સેલમાંથી ક્લોન કરવામાં આવ્યા હોય રાઈટ સ્પેસિફિકલી હાઇબ્રિડોમાં ટેકનિક્સથી જે છે એ બનાવવામાં આવે તો એવા જે પણ કાંઈ રાઈટ અને જો તમને ખ્યાલ હોય તો જે પણ કાંઈ ડ્રગ્સ હોય ને મોનોક્લો એન્ટીબોડીઝ એ બધાની પાછળ લખેલું હોય એમ એ બી રાઈટ એની પાછળ શું લખેલું હોય એમ એ બી એમ એ બી એટલે કે એક જાતનું સફિક્સ છે રાઈટ કે જે જેની ઉપરથી તમે મોનોક્લોન એન્ટીબોડીઝ જે છે ને ઓળખી શકો રાઈટ જેસે ફોર એક્ઝામ્પલ મોટાભાગે આવા મોનોક્લોન એન્ટીબોડીઝ કેન્સરમાં યુઝ થાય આ સિવાય ઇમ્યુનો પણ યુઝ થાય જો તમને યાદ હોય તો ખ્યાલ હોય તો ટોસિલી ઝૂમેબ અત્યારે બહુ ફેમસ છે રાઈટ તો જો એની પાછળ શું નામ આવે છે ટોસિલી ઝૂ એમ એ બી નામ આવ્યું ને તો એ શું થઈ ગયું ટોસિલી ઝુમેબ મોનોક્લોન એન્ટીબોડી જે અત્યારે હાઈપર ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ હોય ને રાઇટ કારણ કે કોરોના વાયરસની અંદર એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટર્સ સિન્ડ્રોમ થાય રાઈટ રાઇટ લંગ્સની અંદર પ્રોબ્લેમ ઘણા મોટા થાય તો એવું ઇન્ફ્લામેટરી રિસ્પોન્સને સ્ટોપ કરવા માટે ટોસિલિઝુમેબ યુઝ થાય છે રાઇટ તો એ ઇમ્યુનોથેરાપીવાળું એક્ઝામ્પલ થયું આ સિવાયના ઘણા બધા જ્યાં પણ તમને આ એમ એ બી ને બધા જ મોનોક્લોન એન્ટીબોડીઝ જે છે એ પ્રકારની દવાઓ છે એવું સમજવાનું છે તો આવી મોનોક્લોન એન્ટીબોડી ટ્રીટમેન્ટમાં તો યુઝ થાય જ પણ અહીંયા આપણે શેના માટે યુઝ કરીએ છીએ તો કે ભાઈ કેન્સરના ડિટેક્શન માટે તો મોનોક્લોન એન્ટીબોડીઝને આપણે શું કરીએ છીએ કે રેડિયો એસોટોપની સાથે કપલ કરી નાખું તો હવે રેડિયો એસોટોપ ક્યાં જશે જ્યાં એન્ટીબોડી અટેચ થશે ત્યાં મતલબ કે એન્ટીબોડીઝ ક્યાં અટેચ થાય તો કે એન્ટીજન પાસે એટલે જ્યાં જગ્યા કેન્સર હશે ત્યાં જ્યાં જશે અને ત્યાં પેલું ઝળહળતો લેમ્પ ન હોય રાઈટ હેલોજનનો એના જેવું લાઇટ આપશે અને પછી સીટી સ્કેન કે એમઆરઆઈ કરો એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ ઓર્ગનની અંદર શું મોર્ફોલોજીકલ ચેન્જીસ છે કે શું હિસ્ટોપેથોલોજીકલ ચેન્જીસ જે છે એ રેકોર્ડ થયેલા છે રાઈટ તો આ રીતે જે છે એ એન્ટીબોડીઝને આપણે ડિટેક્શન ઓફ કેન્સર માટે યુઝ કરી શકીએ છીએ રાઈટ આગળ વધીએ છીએ તો આ સાથે આપણે મોટાભાગની ટેકનિક્સ જે છે તમારી એ ને જે છે પૂરી કરી નાખી છે રાઈટ આગળ વધીએ છીએ આપણે પ્રોસ્પેક્ટ્સ માટે તો ક્યાંક ને ક્યાંક મોલેક્યુલર બાયોલોજીમાં ઘણા બધા એડવાન્સમેન્ટ થયા છે રાઈટ હવે આવા એડવાન્સમેન્ટ રાઈટ આપણે જોશું જીનેટિક્સની અંદર રાઈટ ખાસ કરીને આપણને ડીએનએ સિકવન્સ જે છે આખી આખી હ્યુમનની ખ્યાલ છે રાઈટ અને એ કેસની અંદર જો આપણને હોલ જીનોમ સિકવન્સ ખ્યાલ હોય તો એ કેસમાં એ જીનોમની અંદર સિકવન્સમાં જો કદાચ કાંઈ ચેન્જ થાય રાઈટ અને એને કારણે થતા કારણ કે કેન્સર તમને ખ્યાલ છે કે જીનેટિક બેકગ્રાઉન્ડ ક્યાંક ને ક્યાંક બતાવે છે રાઈટ જી એન્વાયરમેન્ટલ ફેક્ટર્સને કારણે પણ થઈ શકે પણ જીનેટિક ડિઝીઝ પણ તમે ક્યાંક અંશે ગણી શકો છો કારણ કે કદાચ કોઈને કેન્સર થયું હોય ફેમિલીમાં તો એ જ ફેમિલીના બીજા મેમ્બર જે છે એને થવાના ચાન્સીસ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે રાઈટ થાય જ એવું જરૂરી નથી પણ થઈ શકે એવી શક્યતાઓ વધારે હોય છે તો એ કેસની અંદર આપણે શું કરીએ છીએ મોલિક્યુલર બાયોલોજી ટેકનિકની મદદથી એ ક્યાંક ને ક્યાંક એવી જીની સિકવન્સ જે છે એ આઈડેન્ટિફાય કરીએ છીએ રાઈટ જેમ આપણા બ્લડનું ટેસ્ટિંગ થાય ને એમ આપણા સેલના ડીએનએનું ટેસ્ટિંગ થાય અને ડીએનએ જે છે એ સિકવન્સ ખરેખર બરાબર છે કે નહીં નોર્મલ છે કે નહીં એ આપણે ચેક કરીએ જો કદાચ આપણને ખ્યાલ આવે કે આ ડીએનએની સિકવન્સ કે જે પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે રાઈટ જનરલી એને શું કહેવાય જીન રાઇટ વોટ ઇઝ જીન જીએનએ ઇઝ અ સ્પેસિફિક સોરી જીન ઇઝ અ સ્પેસિફિક સિકવન્સ ઓફ ડીએનએ વિચ કેન પ્રોડ્યુસ પ્રોટીન રાઇટ આવી સિકવન્સની અંદર કંઈક એવું મ્યુટેશન કે જે કેન્સર માટે રિપોર્ટેડ હોય પહેલેથી આપણને ખબર હોય કે જો આવા ટાઈપનું મ્યુટેશન થાય ને તો એના કારણે કેન્સર થઈ શકે છે રાઈટ તો એવું આપણે ડિટેક કરી શકીએ છીએ અને એવા કેસની અંદર બહુ અર્લી સ્ટેજની અંદર આપણે ડિટેક્શન કરી શકીએ છીએ રાઇટ સી ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિને બ્લડ કેન્સર થયું હતું હવે એના ચિલ્ડ્રન જે છે એની અંદર આપણે શું છે એ ચેક કરીએ છીએ કે ભાઈ હા કે આ કેસની અંદર એને થવાના ચાન્સીસ છે કે નહીં રાઇટ સમજી લો કે એક વ્યક્તિને લંગ કેન્સર થયું છે રાઈટ એ લંગ કેન્સર જે વ્યક્તિને થયું છે હવે એના ચિલ્ડ્રનની અંદર આપણે ચેક કરીએ છીએ કે ભાઈ આને જે છે એ લંગ કેન્સર થઈ શકે એમ છે કે નહીં તો આપણે જોશું કે હા ડીએનએ સિકવન્સો એક્ઝેક્ટલી એના જેવી જ છે મતલબ કે આને પણ થઈ શકે છે થઈ શકે છે એનો મતલબ એવો નથી કે આપણે ગભરાઈ જવું રાઈટ કારણ કે ઘણા બધા કેસમાં કેવું થાય કે પેશન્ટ ડિપ્રેશનમાં આવી જાય રાઈટ આના એડવાન્ટેજ એ છે કે અર્લી સ્ટેજની અંદર આપણે બહુ ડિટેક કરી શકીએ રાઈટ નાની ઉંમરે આપણે ડિટેક કરી શકીએ પણ ડિસએડવાન્ટેજ એ છે કે જે જેવું ડિટેક્ટ થાય તો પેશન્ટ જે છે એ ડિપ્રેશનમાં આવી જશે એને એવું થશે કે ભાઈ આવું મને તો કેન્સર થવાનું છે જીવીને શું ફાયદો અને ઘણા બધા કેસની અંદર એવું પેશન્ટ કાં તો એકદમ સિવિયર ડિપ્રેશનની અંદર જતું હોય કાં તો સુસાઈડના કેસીસ પણ જે છે એની અંદર રિપોર્ટેડ થતા હોય છે રાઈટ તો એવું ન થવું જોઈએ એના બદલે એક્ઝેક્ટલી આપણે શું સમજાવવું જોઈએ પેશન્ટને કે ભાઈ ચાન્સીસ છે તમને આવા કેન્સર થવાના રાઈટ આ ડીએનએ સિકવન્સ તમારી અલગ છે એનો મતલબ એવો નથી કે કેન્સર થશે જ પણ જો એ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સના કોન્ટેક્ટમાં તમે આવશો તો આ તમારા પ્રોટો ઓન્કોજીન્સ ઓન્કોજીન્સમાં કન્વર્ટ થાય એવા ચાન્સીસ પૂરેપૂરા છે મતલબ કે સિગરેટ સ્મોકિંગ તમે કરશો તો આ ડીએનએ સિકવન્સ જે તમારી એક્સપ્રેસ અત્યારે નથી થતી રાઈટ કારણ સમજી લો કે અઢાર વીસ વર્ષે ચેકિંગ કરાયું છે કેન્સર તો જે તે તમે થવાનું તો પચાસ સાઠ વર્ષે થવાનું છે રાઈટ એ પહેલાં તો થવાનું નથી કંઈ પણ જો તમે સિગરેટ સ્મોકિંગ કરશો તો આવું કેન્સર જે છે એ તમને કદાચ અર્લી એજમાં થઈ જાય તો તમે શું ડિટેક્ટ કર્યું કે જીનેટિક્સ સસેપ્ટિબિલિટી ચેક કરીએ રાઈટ જીનેટિક્સ એ કંઈ એવું કન્ફર્મ નથી કહેતું તમને કે ભાઈ આવો ડિઝીઝ થશે જ એવો ડિઝીઝ થશે એવા ચાન્સીસ બતાવે છે એવા વ્યક્તિની અંદર એવા જીન્સ પ્રેઝન્ટ છે મ્યુટેટેડ જીન્સ પ્રેઝન્ટ છે કે જે એન્વાયરમેન્ટલ સસેપ્ટિબિલિટીને કારણે એક્સપ્રેસ થાય એવા પૂરેપૂરા ચાન્સીસ છે ફોર એક્ઝામ્પલ તમારા મધર કે ફાધર ને કદાચ ડાયાબિટીસ હશે રાઈટ તો ક્યાંક ને ક્યાંક તમને પણ એક સ્ટેજ ઉપર તો ડાયાબિટીસ આવશે એવા ચાન્સીસ પૂરેપૂરા છે રાઈટ પણ સમજી લો કે તમે બરાબર ખોરાકમાં ધ્યાન ન રાખો ગળું બહુ ખાવ છો એક્સરસાઇઝ કરતા નથી રાઈટ તો એવા કેસમાં એ ડાયાબિટીસ તમને ક્યારે આવી જશે ચાલીસ વર્ષ આવી જશે પાંત્રીસ વર્ષ આવી જશે જો તમે તમને ખ્યાલ જ છે કે ભાઈ તમને ડાયાબિટીસ થવાનો જ છે રાઇટ ઇટ ઇઝ ઓલ્સો જેનેટિક ડિઝીઝ તમને ખ્યાલ જ છે ડોક્ટર કહી દઉં ભાઈ ડાયાબિટીસ તમને થશે જ પણ તમે જો રેગ્યુલર એક્સરસાઇઝ કરશો તમે બહુ કેલરીવાળી વસ્તુ જે છે એ કન્ઝ્યુમ નહીં કરશો તો એવો ડાયાબિટીસ તમને સાઈઠ કે સિત્તેર વર્ષે આવશે તો બે વસ્તુમાં કેટલો ફરક થયો એક વસ્તુ કે જે આપણે મોલેક્યુલર બાયોલોજીની મદદથી જીનેટિક્સમાં જે પણ કાંઈ ચેન્જીસ હતા એ આપણે આઈડેન્ટિફાય કર્યા એક વ્યક્તિ એના કારણે ડરી ગયો ડિપ્રેશનમાં આવી ગયો બીજા વ્યક્તિએ એનાથી સાવચેતી રાખવાનું શરૂ કરી અને એના કારણે જે કંડિશન આવવાની હતી એકદમ વર્ષ કન્ડિશન આવવાની એની કારણે કદાચ એની કરતાં ઓછી કન્ડિશન આવી છે અથવા તો એનાથી બચી ગયો છે રાઈટ એને ડીલે કરી છે એવું તમે કહી શકો છો રાઈટ તો આવી સસેપ્ટિબલ પોપ્યુલેશનની અંદર મોલેક્યુલર બાયોલોજી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આવું પ્રોસ્પેક્ટ તમે આમ તો પ્રોસ્પેક્ટ નહીં ધીસ ઇઝ નાવ રિયાલિટી રાઈટ આ કદાચ પ્રોસ્પેક્ટ તરીકે ભલે આપણી બુકની અંદર બતાવેલું હોય બટ ધીસ ઇઝ નાવ રિયાલિટી રાઈટ એન્ડ આઈડેન્ટિફિકેશન ઓફ સચ જીન ડેફિનેટલી વિચ પ્રીડિસ્પોઝિસ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ સટિન કેન્સર મેં મેં તમને કીધું કે ભાઈ એવા વ્યક્તિના તમને ખબર જ છે કે ભાઈ લંગ કેન્સર થવાના ચાન્સીસ છે જ તો એવા કેસની અંદર આપણે શું કરી શકીએ છીએ એવા વ્યક્તિને પોલ્યુશનથી દૂર રાખી શકીએ છીએ સિગરેટ સ્મોકિંગથી દૂર રાખી શકીએ છીએ એન્ડ ધેટ કુડ બી વેરી હેલ્પફુલ ઇન પ્રિવેન્શન ઓફ કેન્સર રાઈટ આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે રાઈટ જે ફોર એક્ઝામ્પલ અહીંયા અમે તમને આપ્યું છે એક્ઝામ્પલ સરસ મજાનું જે તમને સમજાવ્યું એ જ એટ ટોબેકો સ્મોક ઇન કેસ ઓફ લંગ કેન્સર રાઈટ તો સસેપ્ટિબલ વ્યક્તિની અંદર કેન્સર પ્રોટો ઓન્કોજીન છે જ હવે ટોબેકો સ્મોક વારંવાર કરશે તો એ પ્રોટો ઓન્કોજીન જે છે એ ઓન્કોજીનની અંદર કન્વર્ટ થવાનો જ છે કેમિકલ કાર્સિનોજનના કારણે અને આપણે જે છે એને શું એડવાઇઝ આપવાની છે કે આનો એક્સપોઝર તને ન થવું જોઈએ જો ન થાય તો એ કેસની અંદર આ પ્રોટોન્કોજીન ઓન્કોજીનમાં કન્વર્ટ થવાનો નથી સસેપ્ટિબિલિટી ઓછી થઈ ગઈ કેન્સરનો ચાન્સીસ ઘટી ગયા અથવા તો પ્રિવેન્ટ થઈ ગયું રાઈટ તો મોલેક્યુલર બાયોલોજીનો એ કેસની અંદર ઘણો મોટો રોલ છે એવું તમે કહી શકો છો અને ભવિષ્યમાં કદાચ આવા ઘણા બધા ટેસ્ટ જે છે એ ક્યારેક ને ક્યારેક જે છે એ કદાચ આપણે કરવાના આવશે એવું મારું માનવું છે ચાલો ટ્રીટમેન્ટ અ બિનાઇન ટ્યુમર માટે ડેફિનેટલી ટ્રીટમેન્ટ બધી જ જાતની પોસિબલ છે મેલિગ્નન્ટ ટ્યુમર માટે પણ આ બધી ટ્રીટમેન્ટ લાગુ પડે છે પણ મેં તમને કીધું કે મેલિગ્નન્ટ ટ્રીટમેન્ટમાં તો આપણે શું મેલિગ્નન્ટ ટ્યુમરની અંદર તો આપણે શું કરીએ છીએ ડીલે કરીએ છીએ ખાલી રાઈટ કે પેશન્ટ કદાચ બે વર્ષ જીવવાનો હશે ને બદલે પાંચ વર્ષ જીવી શકશે થોડુંક આપણે એનું લાઈફસ્પાન વધારીએ છીએ એનાથી વધારે વિશેષ આપણે બીજું કાંઈ કરી શકતા નથી રાઈટ પણ ઓવરયુ જોઈ લઈએ આપણે બિનાઇન ટ્યુમરની અંદર તો ડેફિનેટલી આપણે હન્ડ્રેડ પર્સન્ટ ક્યોર કરી શકીએ છીએ અને મોટાભાગના કેસમાં બિનાઇન ટ્યુમર હોય કે મેલિગ્નન્ટ આ બધાનું કોમ્બિનેશન યુઝ કરવામાં કોઈ સિંગલ થેરાપી યુઝ નથી કરવામાં આવતી જો મોટાભાગના કેસમાં જે છે એ શું યુઝ કરવામાં આવે છે સર્જરી જે છે ને સૌથી બેસ્ટ જે છે કહી શકાય એ પ્રકારનું જે છે તમારી ટ્રીટમેન્ટ ઓપ્શન છે રાઈટ સર્જરી ઇઝ ધી બેસ્ટ વન આ સિવાય સર્જરી જે છે હવે એમાં કંઈ તમે જ્યારે સર્જરી કરતા હો ત્યારે તમને એ તો ખબર ના પડે કે આ સેલ જે છે એ કેન્સર જ છે અને આ સેલ જે છે એ નોન કેન્સર હશે કારણ કે તમે ખોલશો બોડી તો બધું જ સરખું દેખાશે તમને એવા કેસની અંદર એક એરિયા કન્ફાઈન કરવામાં આવે છે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ જે છે એ એરિયાની અંદર ગાંઠ છે હવે એ ગાંઠ જે છે એ તમે કાઢી નાખશો પણ એમ છતાં પણ ત્યાં ક્યાંક ને ક્યાંક અનનેસેસરી કેન્સરસ સેલ થોડાક રહ્યા હશે હવે જે કાંઈ કેન્સરસ સેલ જે રહ્યા છે એ કેન્સર સેલને રિમૂવ કરવા હોય તો કેવી રીતે રિમૂવ કરવા પડતો કે પછી એને રેડિએશનથી કિલ કરી શકાય અથવા તો એને કિમોથેરાપી જે છે એ આપી શકાય રાઈટ આવી રીતે જે છે એ તમે કોમ્બિનેશન થેરાપી રાઈટ તો સર્જરી પ્રાઇમરી ટ્રીટમેન્ટ થઈ ખૂબ જ અગત્યની શરૂઆતમાં જે છે એ મોટા ભાગે સર્જરી પણ પછીના જે બાકીના સેલ બચ્યા છે જે કેન્સર હશે જેને આપણે ઓળખી શકતા નથી જોઈને તો ઓળખાતા નથી તો એને આપણે સેનાથી કિલ કરવા પડે રેડિયેશનથી કિલ કરવા પડે અથવા તો કિમોથેરાપી એટલે કે જે પણ કંઈ દવાઓ જે છે કેમિકલ્સ કે જે લિવિંગ સેલ્સને કિલ કરી શકે એને આપણે શું કહેશું કિમોથેરાપી એનાથી જે છે એ આપણે એને ડેડ કરવા પડે અથવા તો ઘણીવાર એવું થાય કે ડિફ્યુઝ ટાઈપ ઓફ કેન્સર હોય ડિફ્યુઝ એટલે કે બહુ ફેલાયેલું હોય તો શરૂઆતમાં રેડિયેશન આપે પછી એની સાઇઝ ઓછી કરી નાખે સાઇઝ ઓછી થઈ જાય પછી રેડિયેશન સોરી પછી સર્જરીથી જે છે એને રિમૂવ કરવામાં આવે રાઇટ તો ઇન શોર્ટ કોમ્બિનેશન થેરાપી જે છે એ યુઝ કરશે ફોર એક્ઝામ્પલ બ્રેસ્ટ કેન્સર થયું હોય તો એને સર્જિકલી રિમૂવ કરવાની પ્રોસેસને કહેવામાં આવે છે માસ્ટેક્ટોમી રાઈટ માસ્ટેક્ટોમી મતલબ કે એક્ટોમી ઓફ મેમરી ગ્લેન્ડ બરાબર એવી જ રીતે હિસ્ટેરેક્ટોમી રાઈટ તો એક્ટોમી ઓફ યુટેરસ રાઈટ ગર્ભાશય જે છે એને રિમૂવ કરવાની પ્રોસેસને શું કહેવાય હિસ્ટેરેક્ટોમી રાઈટ તો સર્વાઇકલ કેન્સરમાં ઘણી બધી વાર હિસ્ટરેક્ટોમી જે છે એ પરફોર્મ કરવામાં આવે એ જ રીતે બ્રેસ્ટ કેન્સરની અંદર માસ્ટેક્ટોમી જે છે એ પરફોર્મ કરવામાં આવે રાઇટ તો આ બધી સર્જિકલ પ્રોસેસ છે રાઈટ જ્યાં પણ યાદ રાખો સર્જિકલ રિમુઅલ હોય ત્યાં હંમેશા વર્ડ શું આવશે એક્ટોમી રાઈટ એવો વર્ડ જે છે એ આવશે રેડિએશન તો રેડિયેશનની અંદર સીધી વસ્તુ છે કે ટ્યુમર સેલ જે છે એને ઇરેડિયેટ કરવામાં આવે છે રાઈટ લીથલી એનો પણ ડોઝ આપવામાં આવે રાઇટ સ્પેસિફિક એકદમ ડોઝ હોય રેડિયેશનનો અને એ જે છે એ નોર્મલ સેલને પાછા ડેમેજ ના કરે ને એ આપણે ધ્યાન રાખશું રાઇટ યુ કેન જ સી દેટ હિયર આઈ મેન્શન

તો એ તો ગાલના ભાગની અંદર જશે ને જડબાનો ભાગ જે છે ત્યાં પણ જશે બધી જગ્યાએ તમારે રેડિએશન જશે તો તો ડેમેજ નહીં કરે નોર્મલ સેલને તો કે ના એની અંદર શું કરે તો કે ભાઈ એક સ્પેશિયલ ટાઈપની કેપ પહેરાવી દે એ કેપની અંદર જે ભાગ રેડિએશન આપવાનો છે એ ભાગ ખાલી જે છે ખુલ્લો રાખશે એ ભાગ આપણે કટ કરીને કેપની અંદર એક જે છે એક ડિઝાઇન એ રીતે કરવામાં આવે કે જે જગ્યાએ રેડિએશન આપવાનું હોય ત્યાં જ ખાલી તમારું એક્સટર્નલ બીમ જે છે એ રેડિયેશન આપે બાકીનો ભાગ જે છે એ કવર્ડ રહેશે કવર્ડ રહેશે એટલે ત્યાં રેડિયેશન જાય નહીં અને રેડિયેશન ના જાય તો સીધી વસ્તુ છે કે ડેમેજ ના થાય તો આવી સ્પેશિયલ ટાઈપની વેરિંગ્સ જે છે કેપ જે છે એ તમે યુઝ કરી શકો છો અથવા તો ઇન્ટરનલી પણ રેડિયેશન આપી શકો છો ઇન્ટરનલ રેડિયેશનમાં બહુ સ્પેસિફિક ટાઈપનું હોય છે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું ભાઈ આયોડિન વન થર્ટી વન જે છે એ થાઇરોઇડ કેન્સરના ડિટેક્શનમાં યુઝ થાય અને ટ્રીટમેન્ટમાં યુઝ થાય અને એ કેસની અંદર રેડિએશનનો ડોઝ વધારે આપી અને જો તમે આઈ વન થર્ટી વન જો કદાચ બોડીની અંદર આપશો તમે તો સીધી વસ્તુ છે કે આયોડિન ઇઝ સ્પેસિફિકલી બિન અપટેકન બાય થાઇરોઇડ ફોલિક્યુલર સેલ્સ ઓનલી તો એ આપણી બોડીમાં સ્પેસિફિકલી ખાલી થાઇરોઇડ ગ્લેન્ડ પાસે જશે અને એની ટ્રીટમેન્ટ જે છે એ પોસિબલ બનશે રાઇટ તો આવા એક્ઝામ્પલ તમને જે છે મેં અહીંયા આપ્યા છે સે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું એમ આયોડિન વન થર્ટી વન આ સિવાય સિમ્પલ એક્સેપ્ટ પણ યુઝ કરી શકાય અને કોબાલટ સિક્સટી ધીઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ રેડિએશન સોર્સ રાઇટ તો આવા સોર્સ જે છે વિકિરણ સારવાર જે છે રાઈટ એનાથી જે છે તમે કેન્સરની ટ્રીટમેન્ટ કરી શકો છો રાઈટ પણ રેડિયેશન સિંગલ જે છે જનરલી યુઝ નથી થતું નોર્મલી સર્જરીની સાથે એ યુઝ કરવામાં આવે છે રાઈટ એવી જ રીતે ઇમ્યુનોથેરાપી એટલે કે પ્રતિકારકતા સારવાર રાઈટ અથવા તો બાયોલોજીકલ રિસ્પોન્સ મોડિફાયર્સ એટલે કે જૈવિક પ્રતિચારક રૂપાંતરકો ઘણી ઘણીવાર આપણને ઇંગ્લિશ થોડુંક સહેલું લાગે આવું અઘરું અઘરું જ્યારે ગુજરાતી વાંચીએ ને ત્યારે પણ યાદ તો રાખવું જ પડશે ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટને ફરી પાછું કહું છું બાયોલોજીકલ રિસ્પોન્સ મોડિફાયર્સ મતલબ કે જૈવિક પ્રતિચારક રૂપાંતરકો રાઈટ આવી ટ્રીટમેન્ટ પણ જે છે એ તમારે આપી છે ફોર એક્ઝામ્પલ ઇફ કેન્સર ઇઝ બિકોઝ ઓફ હાઈપર ઇમ્યુનિટી રાઇટ ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ તમારે મોડિફાય કરવો પડે એમ છે તો એ કેસની અંદર સે ફોર એક્ઝામ્પલ ઇન્ટરફેરોન રાઇટ યુ નો દેટ ઇન્ટરફેરોન ઇઝ યુઝ ફોર ટ્રીટમેન્ટ ઓફ વાયરલ ડિઝીઝ ઓલ્સો પ્રોફાઇલ એક્સિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ વાયરલ ડિઝીઝ જે આપણે જોયું હતું આગળ બેરિયર્સની અંદર એક્ઝામ્પલની અંદર આપણે જોયું હતું રાઇટ સાઇટોકાઇન બેરિયર્સની અંદર જોયું હતું રાઈટ અને ત્યારે જ આપણે કીધું કે ઇન્ટરફેરોન જે છે એ ખાલી વાયરલ ડિઝીઝ માટે નહીં કેન્સર માટે પણ યુઝ થઈ શકે રાઈટ તો ઇમ્યુનોથેરાપીની અંદર ઇન્ટરફેરોન આલ્ફા આપણી બુકની અંદર આપેલું છે જે જૂની એક્ઝામ્સમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે રાઈટ સાચા ખોટા સેન્ટેન્સમાં પણ પૂછાઈ ગયેલું છે કે ઇન્ટરફેરોન્સ આર યુઝ ફોર ટ્રીટમેન્ટ ઓફ વાયરલ એઝ વેલ એઝ કેન્સર રાઇટ આપણે વાયરલ ડિઝીઝવાળું તો યાદ હોય રાઈટ કારણ કે એની ડિટેલ્સ આપણે લીધી પણ કેન્સરવાળું યાદ ના હોય તો આપણે ખોટું કરી નાખીએ પણ ખરેખર ઇન્ટરફેરોન કેન્સરની ટ્રીટમેન્ટ માટે પણ યુઝ કરી શકાય છે રાઇટ તો ઇન્ટરફેરોન આલ્ફા જો તમને યાદ હોય તો આપણે ઇન્ટરફેરોન આલ્ફા બીટાને આવા ત્રણ ઇન્ટરફેરોન લીધા હતા અને એમાં આપણે કીધું હતું ઇન્ટરફેરોન આલ્ફા જે છે એ કોણ પ્રોડ્યુસ કરે છે યાદ છે કે નહીં સેલનું નામ ચલો રાઈટ ઇટ ઇઝ ધી બીટા લિમ્ફોસાઇડ રાઇટ તો ઇન્ટરફેરોન આલ્ફા ઇઝ પ્રોડ્યુસ બાય બીટા લિમ્ફોસાઇડ જો તમને યાદ હોય તો ગામા જે છે એ કોણ પ્રોડ્યુસ કરે છે ઇન્ટરફેરોન ગામા ટી લિમ્ફોસાઇડ રાઇટ અને બીટા જે હતું એ તમારું મારા ખ્યાલથી ફાઇબ્રો બ્લાસ્ટ હતું રાઈટ આવા ત્રણ આપણે નામ યાદ હતા રાઈટ ફરી પાછું ઇન્ટરફેરોન આલ્ફા ઇઝ પ્રોડ્યુસ બાય બી લિમ્ફોસાઇટ્સ બરાબર ને ચાલો આગળ વધીએ છીએ કિમોથેરાપી રાઈટ તો એવા કેમિકલ્સ કે જે લિવિંગ ઓર્ગેનિઝમને કિલ કરી શકે એને કહેવામાં આવે છે કિમોથેરાપી કિમોરિફર્સ ટુ કેમિકલ રાઇટ તો લિવિંગ ઓર્ગેનિઝમની અંદર બે વસ્તુ હોય છે કે પ્રો કેરિયોડ્સ અને યુ કેરિયોડ્સ રાઇટ પ્રો કેરિયોડ્સ માટે જે પણ કાંઈ યુઝ મોટા ભાગના એન્ટિબાયોટિક્સ આમ તો અમુક યુ કેરિયોડ્સ પણ ઇન્ફેક્શન પ્રોડ્યુસ કરી શકે છે અને એના માટે પણ વર્ડ એન્ટિબાયોટિક યુઝ કરી શકે રાઈટ પણ જો એ હ્યુમન સેલને કિલ કરવા માટે જો યુઝ થતા હોય તો એને આપણે કહેશું સાઇટોટોક્સિક એજન્ટ અથવા તો એન્ટી કેન્સર ડ્રગ ફરી પાછું મેં સાઇટોટોક્સિક એજન્ટ એવું નામ એટલા માટે વાપર્યું છે કારણ કે ખરા અર્થમાં આ જે પણ કંઈક એન્ટી કેન્સર ડ્રગ જે છે એ કંઈ કેન્સર સેલ અને નોર્મલ સેલને ડિફરન્શિયેટ નથી કરી શકતા એ તો જે પણ રેપિડલી ડિવાઇડિંગ સેલ હશે ને એ બધાને મારી નાખશે રાઈટ એનું એક જ મિકેનિઝમ જે કન્ટિન્યુઅસલી માઇટોસિસ કરતા હોય એવા બધા જ સેલને શું કરે છે તો કે કિલ કરી નાખે છે રાઈટ મતલબ કેન્સરસ અને નોન કેન્સરસ સેલને ડિવાઈડ કરી શકતા નથી અને એટલા માટે તો એની સાઈડ ઇફેક્ટ જે છે આડઅસરો જે છે ને એ ખૂબ જ ભયંકર અને ખૂબ જ વધારે હોય છે રાઈટ એક્ઝામ્પલ જોઈએ સરસ મજાના તો વિન્કા આલ્કલોઇડ્સ રાઇટ વિનકા તમને ખ્યાલ હોય તો એ આપણી જે નોર્મલી જોવા મળે ને બારમાસી જેને આપણે કહીએ રાઈટ તો એ પ્લાન્ટનું નામ શું છે વિન્કા રોઝિયા રાઇટ એનું બોટેનિકલ નેમ શું છે વિનકા રોઝિયા તો વિનકા રોઝિયામાંથી જે પણ કે કેમિકલ્સ મળે છે રાઈટ આલ્કોલોઇડ્સ આર સ્પેસિફિક ટાઈપ ઓફ નાઇટ્રોજીનિયસ કેમિકલ્સ યુ નો દેટ રાઈટ તો આવા આલ્કોલોઇડ્સ જે છે રાઈટ એનું નામ તમને ફરી પાછું કહીશ કારણ કે ખૂબ જ અગત્યનું છે વિન ક્રિસ્ટિન અને વિન બ્લાસ્ટિન રાઇટ પેન સરસ મજાની ચાલતી નથી નહીં તો આમાં લખી બી નાખત ટ્રાય કરું એકવાર નથી ચાલતી ચલો ખોટી મહેનત કરવાનો મતલબ નથી વિન ક્રિસ્ટિન રાઇટ ફરી પાછું તો વિન ક્રિસ્ટિન એટલે કે વીઆઈએન સી આર આઈ એસ ટીઆઈએન વિન ક્રિસ્ટિંગ એવી જ રીતે વિન બ્લાસ્ટિંગ વીઆઈએન બી એલ એ એસ ટી આઈ એન આ બંને કેમિકલના નામ છે કે જે વિનકા રોઝિયા એટલે કે બારમાસીમાંથી મેળવવામાં આવે છે અને એ સ્પેસિફિકલી માઇટોસિસને અફેક્ટ કરે છે સ્પિન્ડલ ફાઈબર જે છે ને એને જે છે ક્યાંક ને ક્યાંક એનું ફોર્મેશન અટકાવે છે કારણ કે માઇક્રો ટ્યુબ્યુલ જે છે રાઈટ એનું જે છે એ તમારું સ્ટ્રક્ચર બનવા દેતું નથી રાઈટ ટ્યુબ્યુલિનનું પોલિમરાઇઝેશન થાય જો તમને યાદ હોય તો આપણે સ્પિન્ડલ ફાઈબર પોઈઝન તરીકે પણ યાદ રાખ્યા હતા સેલ ડિવિઝનના પ્રોસેસની વખતે તો એ કેસની અંદર પણ આપણે ત્યારે જોયા હતા રાઈટ અને એવા જે પણ કંઈ પદાર્થો જે છે તમારા કેમિકલ્સ જે છે એ કેન્સર તરીકે યુઝ થાય છે આ સિવાય સાયક્લોફોસ્ફામાઇડ જે નામ લખેલું છે રાઇટ સાયક્લોફોસ્ફામાઇડ આ જે છે એ અલ્કાઈલાઇટિંગ એજન્ટનું નામ છે રાઈટ એ જે છે એ ડીએનએ સાથે ઇરરિવર્સિબલ બાઇન્ડિંગ કરે છે અને એના કારણે ડીએનએ જે છે એને બ્રેક કરી નાખે છે એવો સેલ જે છે એ છેવટે ડેથ પ્રોસેસની અંદર પરિણમે છે રાઈટ વર્લ્ડ વોરની વખતે જે છે ને અમુક કેમિકલ્સ બાયોલોજીકલ વેપન તરીકે યુઝ થયા હતા અને એની લિથાલિટી ઉપરથી આપણને એવું થયું કે ભાઈ જો આટલું બધું લીથલ સેલ ઇફેક્ટ આપતી હોય તો એને મોડિફાય કરી અને કેન્સરની માટે ટ્રીટમેન્ટમાં યુઝ થઈ શકે એવા પદાર્થો શું કામ ના બનાવવા એની ઉપરથી સાયન્ટિસ્ટ આવા સાયક્લોફોસ્ફોમાઇટ જેવી દવાઓ બનાવી રાઈટ તો જે કહી શકાય કે રેપિડલી ગ્રોઈંગ સેલ માટે ખૂબ જ જે કહી શકાય લીથલ એ ટાઈપના ડ્રગ જે છે સીડલ ટાઈપના ડ્રગ્સ રાઈટ તો સમ ઓફ ધીસ આર સ્પેસિફિક ફોર પર્ટિક્યુલર ટ્યુમર્સ રાઇટ અહીંયા દવાના નામ તો નહીં લેખે આ તો જે છે તો સ્પેસિફિકલી બધા ટાઈપના કેન્સર માટે યુઝ થઈ શકે છે પણ અમુક ટાઈપના જે કેમિકલ્સ હોય એ અમુક સ્પેસિફિક ટાઈપના ટ્યુમર્સ માટે યુઝ થઈ શકે રાઇટ જે આપણે નામ યાદ રાખવાની જરૂર નથી રાઈટ હા આ ખૂબ જ અગત્યનું છે સાઇડ ઇફેક્ટ તો સાઇડ ઇફેક્ટમાં જો તમારા જે કયા કયા છે હેર લોસ તમે ઘણા બધા સેલિબ્રિટીઝને જોતા હશો કેન્સર થયું હોય છે ફોર એક્ઝામ્પલ યુવરાજસિંહને કેન્સર થયું હતું અને પછીની આપણે એની ઇમેજ જોઈ હતી તો શું કેવી હતી તો કે ભાઈ હેર લોસ થઈ જાય રાઈટ હેર લોસની અંદર ખાલી માથાના વાળ નહીં જે પણ કાંઈ મુસ્ટેક કે પછી જે પણ કાંઈ બિયડ જે આપણે કહીએ છીએ રાઈટ અથવા તો જે તમારી આઈબ્રોઝ જે છે એ પણ જતી રહી એટલું જે પણ કાંઈ સિવિયર હેર લોસ જે છે એ તમે ગણી શકો છો આ સિવાય એનેમિયા તો કોઈ મને રીઝન કહી શકશે કે હેર લોસ અને એનેમિયા થાય એનું કારણ શું અથવા તો માઉથ અલ્સર કે વોમિટિંગ થાય એનું કારણ શું રાઇટ તો કારણ આપણે હમણાં જ જોયું કે એન્ટી કેન્સર મેડિસિન જે છે એનું બીજું નામ શું આપ્યું આપણે સાઇટોટોક્સિક ડ્રગ્સ મતલબ કે નોર્મલ સેલ અને કેન્સર સેલ વચ્ચે ડિફરન્શિયટ કરી શકતા નથી જો નથી તો એ સેની ઉપર એક કરે છે રેપિડલી ડિવાઇડિંગ બધા જ સેલ ઉપર એક કરે છે અને તમને ખ્યાલ છે કે આપણા હેર જે છે ને કન્ટિન્યુઅસલી ગ્રોથ થતા હોય તો જો એ રેપિડલી ડિવાઇડિંગ સેલ છે બોનમેરોના સેલ્સ જે છે ને રેપિડલી ડિવાઇડિંગ સેલ્સ છે રાઈટ માઉથનું જે પણ કંઈ એપિથેલિયા જે છે એ કન્ટિન્યુઅસલી તમારું ડિવાઇડિંગ ટાઈપના એપિથેલિયાની અંદર આવે છે તો આ બધા જ સેલ્સને ક્યાંક ને ક્યાંક એફેક્ટ કરે છે અને એના કારણે જે છે તમારા હેર લોસ એનેમિયા માઉથ અલ્સર વોમિટિંગ આ બધા ટાઈપના જે છે એ સિમ્ટમ્સ એ જોવા મળે છે રાઈટ આ સિવાય એનું ગેસ્ટ્રિક નિકોષા ઉપર ઇરિટેશન પણ વધારે હોય એના કારણે સિવિયર નોઝિયા વોમિટિંગ નોઝિયા મતલબ કે વોમિટ કરવાની ફીલ થવી રાઈટ તો નોઝિયા વોમિટિંગ પણ સિવિયર જે છે એ થઈ શકે છે રાઈટ તમને કીધું એમ મોસ્ટ કેન્સર આર ટ્રીટેડ બાય કોમ્બિનેશન ઓફ ઓલ ઓફ ધીસ થ્રી રાઇટ કઈ કઈ ત્રણ સર્જરી રેડિયેશન અને કિમોથેરાપી આ ત્રણેયના કોમ્બિનેશનથી જ મોટાભાગના કેન્સરને ટ્રીટ કરે કોઈ પણ એક જે છે એ ઉપયોગી નથી તમારે મોટાભાગના કેસમાં કેન્સરની કોમ્બિ કોમ્બિનેશન સુકામે એ પણ તમને કીધું કે ભાઈ કેન્સરના સેલ અમુક રહી ગયા હોય હવે રહી ગયા હોય તો એની ટ્રીટમેન્ટ કંઈ સર્જરીથી બધાની શક્ય ના બને રાઈટ આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા સર્જરીથી રાઇટ તો એ કેસની અંદર મોટા ભાગનો માસ આપણે સર્જરીથી નીકાળીએ છીએ પણ જે રહી ગયા છે એને આપણે રેડિયેશન ને કિમોથેરાપીથી જ મારવા પડે રાઈટ તો લાઇકવાઇઝ વી હેવ ટુ ગો ફોર કોમ્બિનેશન આ સિવાય અલગ અલગ ઘણી બધી ટેકનિક્સ યુઝ કરવામાં આવે છે સે ફોર એક્ઝામ્પલ થર્મોથેરાપી ક્રાયોથેરાપી રાઇટ મોનોક્લોન એન્ટીબોડીઝ રાઇટ કે જે ઇમ્યુનો આમ તો ઇમ્યુનોથેરાપીની અંદર આવી જશે મોનોક્લોન એન્ટીબોડીઝ જે છે એ ક્યાંકને ક્યાંક તમારા ઇમ્યુનોથેરાપીની અંદર એટલે કે બોયલોજીકલ રિસ્પોન્સ મોડીફાયરની અંદર જ આવી જશે રાઈટ તો આવા બધી જ જે છે એ પ્રકારની ટ્રીટમેન્ટ જે છે એ તમે કેન્સરની સારવાર માટે જે છે એ લઈ શકો છો રાઈટ તો આ સાથે આપણે કેન્સરનો ટૉપિક જે છે એ પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ એબ્યુઝ રાઈટ એટલે કે નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ જે છે એ આપણે જે છે એ કવર કરીશું રાઈટ તો કદાચ એક અથવા તો કદાચ દોઢ લેક્ચર જે છે લગભગ આપણને લાગશે તો એ સાથે આપણે આ ચેપ્ટર પણ જે છે એ પૂરું કરી લેશું રાઈટ સો તમને કંઈ ડાઉટ્સ હોય તો ડેફિનેટલી તમે મોકલીશો